હવે આજે કઈક તમને ફંફોસતા ફંફોસતા એક વસ્તુ હાથમાં આવી છે. ચલો એક વસ્તુ સમજાવું તમને. આપણે છંદ શીખી ગયા હતા. પરીક્ષામાં ઘણી બધી વખત એવું થાય છે કે આપણને આ પંક્તિ આવે છે તો આ તો ક્યાંય જોઈ નથી, પણ ઘણી બધી વખત એવું છે કાવ્યની પંક્તિ છે ને આપણા પુસ્તકમાં જ છે. હમણાંના પેપરમાં એટલે મેં કદાચ કરાવ્યું હોય તો ઉદાહરણ માલિની છંદનું, મધુર સમય તેવે ખેતરે શેલડીના, આ કેની નીચેની પંક્તિ છે, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. આ પંક્તિ હમણાંની જ ક્યાંક 2020-21 ની પરીક્ષામાં પૂછાયેલી છે. સાતમા ધોરણનું કાવ્ય છે ગ્રામ માતા, એમાં શાર્દુલ વિક્રીડિત છંદ છે, માલિની છંદ છે, અનુષ્ટુપ છે, વસંત તિલકા છે, શાર્દુલ વિક્રીડિત છે, મંદાક્રાંતા છે, ઉપેન્દ્ર વજ્રા છે, આટલા બધા છંદ છે. સમજાય છે મારી વાત બધાને? ઓકે. બીજો એવો જ પાઠ છે જીવરામ ભટ્ટ જંબા બેઠા. હવે આ દલપતરામ નું છે, હાસ્ય નિબંધ જેવું છે આપણને ખબર છે, પણ એમાં પણ એક ઉપજાતિ છંદ નું ઉદાહરણ આપેલું છે અને એક દોહરા છંદ નું ઉદાહરણ આપેલું છે. તો પરીક્ષામાં ક્યારેક આવી જગ્યાએથી આવી વસ્તુ પૂછાતી હોય છે એટલે બધી જ ટેક્સ્ટ બુકોને ફેંદી નાખજો. બરોબર, ટેક્સ્ટ બુક વગર તમારો કોઈ ઉદ્ધાર છે નહીં, આ વસ્તુ સાચી છે. ચાલો, ઓકે, આજનું કામ શીખવાડવું છે મારે તમને. બોર્ડ દેખાય છે બધાને? ઓકે ઓકે. જો પહેલું વાક્ય છે, નીતાએ જ પુસ્તક વાંચ્યું છે, મીનાએ આ પુસ્તક જ વાંચ્યું છે. મીનાએ જ પુસ્તક વાંચ્યું છે, મીના સિવાય બીજા કોઈ નથી વાંચ્યું. મીનાએ આ પુસ્તક જ વાંચ્યું છે, આના સિવાય બીજું કે નથી વાંચ્યું. મીનાએ આ પુસ્તક ઝડપથી જ વાંચ્યું છે, ધીમે કેમ નથી વાંચ્યું. મીના સુંદર જ પુસ્તક વાંચે છે, એટલે સારા સારા પુસ્તક જ વાંચે છે. મીના સુતા સુતા જ વાંચે છે, બેઠા બેઠા નહીં. માત્ર ને માત્ર એક આ જ જ્યાં જ્યાં ફરી ગયો ત્યાં ત્યાં વાક્યનો અર્થ પણ બદલી ગયો છે. તો જ્યારે જ્યારે ભાષામાં સંજ્ઞા સાથે વિશેષણ સાથે ક્રિયા વિશેષણ તરીકે કૃદંત તરીકે સર્વનામ તરીકે બધાની સાથે ત્યારે ભાર દર્શાવવા કોઈ શબ્દ આવે ત્યારે એને સાદી ભાષામાં નિપાત કહેવામાં આવે છે. નિપાત સંજ્ઞા સાથે ભાર દર્શાવ્યો છે, બરોબર, એટલે કર્તા સાથે, કર્મ સાથે, ક્રિયા વિશેષણ સાથે, વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે, એટલે ટૂંકમાં કૃદંત તરીકે અને આ સર્વનામ તરીકે, એટલે જ્યાં જ્યાં ભાવ દર્શાવતો શબ્દ આવે છે એ નિપાત દર્શાવે છે. માત્ર ને માત્ર એ શબ્દને મૂકવાથી એ ક્યારેક વાક્યનો અર્થ ફરી જતો હોય છે. બરોબર, ચાલો પેલા નિપાત લઈ લઈએ. નિપાત અને સંયોજક લેશું તો જ મારે આગળ આજે વાક્યના પ્રકાર કરાવવા છે એ લઈ શકશું. હા, ત્રણ પેજ રાખી દો. મારે હજી સંધિ લેવાની છે, હજી તો ખાલી સ્વર સંધિ જ લીધી છે, વ્યંજન સંધિ બાકી છે. એટલે ત્રણ પેજ રાખી દો અને પછી ઉપર ટાઈટલ પેલા આપો નિપાત. ચાલો પેલા વ્યાખ્યા લખી દો, પછી હું તમને ઉદાહરણ સાથે પ્રકાર સમજાવું. બહુ સરળ ટોપિક છે, એકાદો માર્ક્સ તો નિપાત વિશે પૂછાય જ છે, પણ તો એમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય છે, એટલે હું ઈ અને સંયોજક બે સાથે સાથે લઈશ એટલા માટે. ચાલો લખો. ભાષામાં સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ કે ક્રિયારૂપ સાથે આવતા ભાર આગ્રહ
વિનંતી, ખાતરી, મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ કે અર્થનું ઉમેરણ કરતા પદોને નિપાત કહેવાય છે. નિપાત કહેવાય છે. તો જ, પણ, ફક્ત, માત્ર, કેવળ, બારમા ધોરણમાં ટોપિક આપ્યો છે ખરું, વગેરે નિપાતો છે, નિપાત સૂચવતા શબ્દો છે. બરોબર, ચાલો આટલી વસ્તુ ક્લિયર. તો હવે છે ને એના પ્રકાર લઈ લઈએ. બહુ સરળ છે, પણ મારે પછી વાક્ય એવી રીતે બતાવવાના છે કે સંયોજક તરીકે આવતું હોય. પરીક્ષામાં ઘણી બધી વખત એવું થાય છે કે ઈ શબ્દ સંયોજક તરીકે હોય તો એ નિપાત નથી હોતો, અને પેપરમાં એવા પ્રશ્ન પણ હોય છે. પહેલા એના ઝડપથી પ્રકાર લઈ લઈએ, એટલે તમને આમ તો આવડે જ છે, પણ છતાં એનું રિવિઝન કરી લઈએ, એટલે એટલો ટોપિક ક્લિયર થઈ જાય, પછી આગળ જઈએ આપણે. જો નિપાતના પ્રકાર છે ભારવાચક, ને એ તો તમને ખ્યાલ છે, સીમાવાચક. બરોબર, એક એક ઉદાહરણ સાથે શબ્દ સમજાવતી જાઉં છું, અને પછી આપણે એના થોડાક ઉદાહરણ સાથે જોશું. ચાલો પહેલો લખો. પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત. જો પરીક્ષામાં એવું હોય છે, નિપાતના પ્રકારો નથી પૂછાતા, પણ જનરલી એવું પૂછાય છે કે નીચેના ઓપ્શન માંથી કયો નિપાત દર્શાવતો શબ્દ છે, એવું પેપરમાં પૂછાતું હોય છે. પણ પ્રકારનો ખ્યાલ હોય તો આપણને વધારે આઈડિયા આવે. જો માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જેમાં માત્ર ભાર દર્શાવે છે ને, એને ભારવાચક નિપાત કહેવાય છે. એ શબ્દનો ભાર દર્શાવતો હોય. જો આપણે એમ કહીએ કે છકડો જકાત નાકે જ ઉભો રહી જાય છે, બીજે ક્યાંય નથી ઉભો રહેતો, ક્યાં ઉભો રહીએ છે, જકાત નાકે જ ઉભો રહીએ છે, ભાર દર્શાવે છે. તો જયારે વાક્યમાં ભાર દર્શાવતા શબ્દ હોય ત્યારે તેને ભારવાચક નિપાત કહે છે. ઉપર માત્ર એટલું જ લખો કે ભારવાહી અર્થ દર્શાવે, ભારવાહી અર્થ દર્શાવે. જ, તો, ય, પણ, સુધા. સુધા એટલે કોઈ છોકરીનું નામ નહીં, પણ આપણે એમ કહીએ છીએ તમે સુધા એવું કર્યું, એમ ભણેલા સુધા વિભૂમ કરી ગયા. હા, ઈ અર્થમાં વગેરે ભારવાચક નિપાત છે. જો આપણે એમ કહીએ કે એમાં જાણવાની બાબતો પણ ઘણી છે, પણ ભારવાચક નિપાત છે. એમાં જાણવાની બાબતો પણ ઘણી છે, પણ ભારવાચક નિપાત તરીકે આવે છે. બરોબર, ચાલો પહેલો પ્રકાર ભારવાચક નિપાત યાદ રાખજો. આમ તો પ્રકાર જનરલી નથી પૂછાતા, પણ તોય ક્યારેક આપણી સેફટી માટે. સીમાવાચક બીજો પ્રકાર છે, સીમાવાચક નિપાત. સીમાવાચક નિપાત એટલે શું, કે જેમાં સીમા મર્યાદા દર્શાવી હોય ને એને સીમાવાચક કહેવાય. બરાબર, સીમા મર્યાદાનો ભાવ દર્શાવ્યો હોય. આપણે એમ કહીએ કે કેવળ તમારા માન ખાતર હું આવીશ,
પણ નિપાત દર્શાવતો, પણ સીમા એટલે કે મર્યાદા દર્શાવી છે કે કેવળ તમારા જ માર્ક માન ખાતર આવીશ. આપણે એમ કહીએ કે તદ્દન સામાન્ય બાબતમાં ઉગ્ર ચર્ચા ચાલી, તદ્દન સામાન્ય બાબત, તો એ સીમાવાચક એટલે કે મર્યાદા દર્શાવે છે, બરોબર? ઓકે, આપણે એમ કહીએ કે માત્ર રીટા 5 જ વાર ખાઈ છે, માત્ર સીમાવાચક નિપાત છે, બરોબર? મોટા ભાગે વાક્યની શરૂઆતમાં જ હોય છે, ક્યારેક વચ્ચે હોય છે, પણ મોટા ભાગે આગળ આવે છે. ચાલો લખો એમાં માત્ર કે સીમા મર્યાદા દર્શાવતું હોય, સીમા મર્યાદા દર્શાવતા ભારવાહી શબ્દો. ફક્ત કેવળ માત્ર તદ્દન છેક, આપણે એમ કહીએ છેક છેલ્લે બેઠો છે, બરોબર? છેક આ બધા સીમાવાચક નિપાત છે. એકાદ ઉદાહરણ લખી નાખો, બધા સીમાવાચક નિપાત છે, બરોબર? પહેલો પ્રકાર નિપાત નો ભારવાચક નિપાત, બીજો પ્રકાર સીમાવાચક નિપાત. પછી તમને હું વાક્ય આપીશ, પરીક્ષામાં એવું થાય છે કે સંયોજક છે કે નિપાત ઈ ખબર નથી પડતી, ભલે બહુ સરળ લાગે ટોપિક, તોય ક્યારેક કન્ફ્યુઝ થઈ જઈએ છીએ આપણે. એ પછી બતાવું, પહેલા પ્રકાર જોઈ લઈએ એટલે તમને વધારે મજા આવે. ત્રીજો પ્રકાર છે વિનયવાચક, વિનયવાચક નિપાત. જો જેમાં વિવેક હોય, વિનય હોય, આદર હોય, માન હોય એવું દર્શાવતો શબ્દ હોય ને એને વિનયવાચક નિપાત કહેવાય. માત્ર એક જ છે જી, હવે આપણે કોઈને ગુરુને બોલાવો ઘરે તો તમે એમ કહેશો એ ગુરુ મારી ઘરે આવજો, એમ નહી કે એમ કે ગુરુજી તમે મારી ઘરે પધારજો, બોલીએ કે ન બોલીએ. તો જ્યારે હું માન દર્શાવતા શબ્દ આવે ત્યારે એને વિનયવાચક નિપાત કહેવાય છે. વિનય, વિવેક, માન અને મોભો દર્શાવે, વિનય, વિવેક, માન અને મોભો દર્શાવે. એમ કહીએ દાદાજી વાર્તા અમને ખૂબ સાંભળવી ગમે, હવે એમાં તમે ખાલી દાદાની વાર્તા ને પણ આમ દાદાજી બોલો તો માન આપવું હોય એવું લાગે આપણને, બરોબર? તો એને વિનયવાચક નિપાત કહેવાય છે. પહેલો પ્રકાર ભારવાચક, બીજો પ્રકાર સીમાવાચક, ત્રીજો પ્રકાર વિનયવાચક નિપાત, બરોબર? ચાલો, ઓકે, ચોથો પ્રકાર છે પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ. પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ, લટકણિયા રૂપે મૂકા હોય. આપણે એમ કહીએ કે થોડીક કોફી લેશો કે, થોડીક કોફી લેશો કે, હવે ખાલી થોડીક કોફી લેશો એટલું પૂછી શકાય, પણ પાછળ શું મૂક્યું? લટકણિયા રૂપ નિપાત મૂક્યો, ભાર દર્શાવવા કે થોડીક કોફી લેશો કે, બરોબર? હવે આપણે એમ કહીએ કે તમે બધા અવાજ બંધ કરો તો વાક્ય કે છે, પણ આપણે એમ કહે તમે બધા અવાજ બંધ કરો તો પાછળ એક ભાવ દર્શાવતો શબ્દ દર્શો એ વધારાનો છે. પ્રકીર્ણ એટલે છૂટું છવાયું, બરોબર? આવી રીતે છૂટા છવાયા ક્યારેક વચ્ચે હોય અને મોટે ભાગે વાક્યની છેલ્લે જ આવતા હોય છે, બરોબર? ચાલો લખો, વાક્યના અંતે
વિનંતી. આગ્રહ. અથવા તો અનુમતિ જેવા અર્થમાં પ્રયોજાય અથવા ક્યારેક માત્ર લટકણિયા રૂપે હોય. માત્ર લટકણિયા રૂપે પ્રયોજાય છે. કૌંસ કરીને લખો, વાક્યના છેડે વધારે આવે છે. વાક્યના છેડે ને કે તો કેમ એમ કે આ બધા જ નિપાતો છે. બરોબર. હવે એક કૌંસ કરીને લખો, આ તો છે ને વાળું વાક્ય, તો એ ભારવાચક માં આવે છે, એટલે એના માટે એક પ્રયોગ યાદ રાખી લ્યો કે તો નોંધ કરીને લખો નીચે. નોંધ કરીને તો વાક્યની મધ્યમાં હોય ત્યારે ભારવાચક, અને અંતમાં હોય ત્યારે પ્રકીર્ણવાચક નિપાત કહેવાય. પ્રકીર્ણવાચક નિપાત કહેવાય. આપણે એમ કહીએ ને, તમે બધા અવાજ બંધ કરો તો છેલ્લે આવ્યું, તો એ પ્રકીર્ણવાચક નિપાત કહેવાય છે. બરોબર. ચાલો, નિપાત ક્લિયર થઈ ગયા. ચાર ચાર પ્રકાર એની જરૂર નથી, ખ્યાલ છે તમને. પરીક્ષામાં મોટા ભાગે વાક્ય જ પૂછાય છે. હવે હું તમને એક વસ્તુ બતાવું છું, પછી તમારે નક્કી કરવાનું છે કે આમાં નિપાત છે કે સંયોજક છે. લખતાને તમે ખાલી જોજો. દેખાય છે બોર્ડ અહીંયા સુધી બધાને? હા મેડમ. તમે આવશો તો હું આવીશ. આમ તમને નિપાત સંયોજક કેમ ગોતવાની શીખવાડી દઉં. એકવાર સાવ સરળ રીત છે. ત્યાં તો મલાઈ પણ આવી ગયો. જો હવે પરીક્ષામાં આવું વાક્ય હોય તો તમને એમ થાય કે તો એટલે તો નિપાત. પણ જો આ વાક્ય વાંચો, તમે આવશો તો હું આવીશ. હવે આ તો છે ને સંયોજક તરીકે છે કે તમે આવશો ને તો હું આવીશ, નહીં તો આવીશ નહીં. બીજું વાક્ય છે, ત્યાં તો મલાઈ પણ આવી ગયું. ત્યાં તો અહીંયા નિપાત તરીકે છે. અહીંયા હવે એ ગોતું કેવી રીતે સમજાવું? આવા નિપાત દર્શાવતા કે સંયોજક દર્શાવતા શબ્દ પર હાથ મૂકીને વાક્ય વાંચી લેવાનું. જો વાક્ય તૂટતું હોય તો સંયોજક તરીકે બતાવ્યું હોય, અને વાક્ય ન તૂટતું હોય તો નિપાત હોય, ભાર દર્શાવ્યો હોય, અહીંયા સંયોજક છે. જો આપણાને કાઢી નાખો કે તમે આવશો હું આવીશ, તો વાક્ય બનતું નથી. બરોબર. તો છે એ સંયોજક તરીકે છે. અહીંયા એવું છે કે તમે આ તો કાઢી નાખો તોય ચાલે, ત્યાં મલાઈ પણ આવી ગયો તો વસ્તુ ચાલે છે, વાક્ય તૂટતું નથી. તો અહીંયા તો છે એ માત્ર ને માત્ર ભાર દર્શાવવા મૂક્યો છે, એટલે નિપાત તરીકે છે. એટલે આવી રીતે પરીક્ષામાં જયારે નિપાત ગોતવાના હોય ત્યારે આ લોકો સંયોજક વાળા એકાદ બે વાક્ય મૂકી દે છે કે તમે થોડા કન્ફ્યુઝ થાવ. એટલા માટે શું કરવાનું, વાક્યમાં નિપાત કે સંયોજક દર્શાવતા પદ હોય એના ઉપર હાથ મૂકી અને વાક્ય વાંચી જોવાનું. પહેલા જો એવું લાગે કે વાક્ય તૂટે છે તો એ સંયોજક તરીકે હોય, અને એવું લાગે કે વાક્ય તો એમને જ બોલાઈ જાય છે, માત્ર ને માત્ર ભાર દર્શાવવા જ મૂક્યું છે, તો એ નિપાત તરીકે હોય. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ બધાને? કેવી રીતે ગોતવાનું નિપાતી? હા, ઓકે. હજી એક ઉદાહરણ આપું, કારણ કે પરીક્ષામાં લોકો એવું જ કરે છે કે તમને એવું લાગે કે નિપાત સૌ સરળ છે, પણ એ લોકો સાથે ઓપ્શન માં સંયોજક વાળા વાક્ય મૂકી દે છે.
હવે એવું જ બીજું ઉદાહરણ આપું, તમે કેજો સામેથી. તેણે મહેનત કરી પણ નાપાસ થયો. આ બીજું વાક્ય, ડેલીની ખડકીને પણ કલર કરાવ્યો. ડેલીની ખડકીને પણ કલર કરાવ્યો. હવે મને કયો કે આ પણ છે શેમાં નિપાત તરીકે છે, એટલે ક્યાં સંયોજક તરીકે છે? હા બસ, જો આ યાદ રાખવાનું, આ શબ્દ કાઢી વાક્ય વાંચી જોવાનું, બરોબર? એટલે તમને આ વસ્તુનો ક્લિયર થઈ જશે કે નિપાત તરીકે છે કે સંયોજક તરીકે છે. કારણ કે ઘણા બધા પદો એવા છે કે નિપાતમાં પણ આવે છે અને સંયોજકમાં પણ આવે છે, બે જગ્યાએ આવે છે. તો પછી એને જજ કરવા માટે તમારી વાક્ય કાઢી અને વાંચી લેવાનું. આ ખાસ યાદ રાખજો, ટ્રીક છે, આપણા જોવા માટે છે. આનો ક્યાંય ઉલ્લેખ ન હોય, પણ મેં કેટલાય બધા ઉદાહરણો જોઈ અને જોઈ લીધું કે ના એવી રીતે કરશો ને તો તમને ફટાફટ યાદ રહી જશે. જો હજી એક ઉદાહરણ આપી દઉં પછી આગળ જાય. બેઠેલું નાડું આવે ને આવે જકાત નાખું. બીજું છે, મારી સાથે આવશો ને. ક્લિયર તમને આટલી વસ્તુ? આ બીજામાં ને છે એ નિપાત તરીકે છે, પેલામાં ક્યાં છે? સંયોજક તરીકે છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ક્લિયર આટલી વસ્તુ? આવા શબ્દ એક સરખા આવતા હોય ત્યાં પેલા શબ્દને કાઢી અને વાક્ય વાંચી લેવાનું, તો તમને ખબર પડે કે ના આ કાઢી નાખો, કે બેઠેલી નાડું આવે પછી શું આવે જકાત નાખું, નથી સમજાતું વાક્ય. એમાં સંયોજકની જરૂર છે, એટલે ને અહીંયા છે. અહીંયા મારી સાથે આવશો એટલું પૂછો તો ચાલે, તો ને વધારાનું છે, પણ અહીંયા નિપાત તરીકે છે, બરોબર? ચાલો, કેટલી વસ્તુ ક્લિયર? હવેની પરીક્ષાઓમાં ઘણી બધી વખત એવું છે કે એ લોકોને ખબર જ હોય છે કે આ લોકો બધા અલંકાર ને સમાસ ને છંદ ને સંધિ ને આ બધું તો કરી જ નાખે છે, એટલે એ લોકો કઈક અલગ પૂછવા ક્યારેક સંયોજક ના પ્રકારો પણ પૂછી લે છે. હમણાં નહીં પેપરમાં આવેલું ઉદાહરણ છે એ આપીશ ખરી. એટલે નિપાત ટોપિક ક્લિયર થઈ ગયો. ભાર વાચક, સીમા વાચક, વિનય વાચક અને પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ, બરોબર? ક્લિયર આટલી વસ્તુ? કેવી રીતે ગોતવા એ પણ ખબર પડી ગઈ. હવે એક ઉપર બાંધો જો ટાઈટલ, એટલા માટે હું સંયોજક કરાવીશ ને ત્યારે જ તમને હું સંકુલ ને સાદી રચના ની બધું કરાવી શકીશ. વાક્યના પ્રકારો પછી લઈએ આપણે, એટલે પેલા ઉપર ટાઈટલ આપો સંયોજક, એના પ્રકાર પૂછાય છે. હમણાં જ પેપર માં પૂછાયું છે 2019 કે 20 ના પેપર માં. હું તમને ઉદાહરણ સાથે આપીશ એ વસ્તુ, એટલા માટે આપણે પ્રકાર છે. અને આપ્યું છે કે કહું, મને યાદ છે ત્યાં સુધી 9મા ધોરણમાં સાદુ, સંકુલ અને સંયુક્ત વાક્ય રચનાઓ સમજાવતી વખતે પછી એનો આખો એક કોઠો આપ્યો છે ને, એમાં સંયોજક કેવા પ્રકારનું છે એના પ્રકાર કરીને આપ્યા છે. બીજો ઉલ્લેખ નથી, પણ એ જગ્યાએ એનો ઉલ્લેખ છે, 9મા ધોરણમાં એનો ઉલ્લેખ છે, બરોબર? એટલે પેલા સંયોજક ના પ્રકાર ઝડપથી જોઈ લઈએ ને, પછી આપણે મારે જે સમજાવવું છે આખી વાક્ય રચનાઓ બધી એ બધી સમજાવીએ અને પછી સંધિ લઈ લેશું એક પ્રકાર, એટલે આપણું કામ એક પછી એક. થોડા થોડા આવા આડા આડા નાના નાના ટોપિક લેતી જઈશ, કારણ કે પરીક્ષામાં હવે આનું મહત્વ વધી ગયું છે. છંદ સમાસ ને અલંકાર તો આપણે કરવાના જ છીએ, ખબર જ છે લોકોને, સંયોજક, બરોબર? જો હા, એનું બીજું નામ છે ઉભયાન્વયી પણ કહેવાય. અને ઉભયાન્વયી, બરોબર? આટલું યાદ રાખજો. લખો, બે પદ કે પદ સમૂહ કે વાક્યને જોડે. બે પદ, પદ સમૂહ કે વાક્યને જોડે. હા, જો પેલા ઉદાહરણ આપું ને પછી તમને કહું. હવે મેં લખ્યું નથી ક્યારે પૂછાણું હતું, પણ આ પૂછાણું છે 19-20 માં જ છે, એટલે આ કોરોના પહેલાનું પેપર હતું. એમાં
મને કહ્યું કે મારે એમને ત્યાં આવવું જોઈએ. મારે એમને ત્યાં આવવું જોઈએ. બરાબર, ત્યાં આવવું જોઈએ. ઇન્વર્ટેડ કોમા પૂરો. નીચે ઓપ્શન આપ્યું હતું કે શરત વાચક સંયોજક છે, પરિણામ વાચક છે, સમુચ્ય વાચક છે કે અવતરણ વાચક છે. અવતરણ વાચક છે, કારણ કે એને અવતરણમાં કીધું છે કે મારે એમને ત્યાં આવવું જોઈએ. બરાબર, આ પેપરમાં પૂછાયેલો પ્રશ્ન હતો, એટલે આપણને ખબર પડે છે કે સંયોજકના પ્રકારો આ લોકો પૂછી લે છે ક્યારેક ક્યારેક. બરાબર, 2 વર્ષની પરીક્ષાની અંદર જ પૂછાયેલો છે પ્રશ્ન. ચાલો પેલા પ્રકારો લઈ લઈએ, થોડાક બહુ સરળ છે. પેલો પ્રકાર લઈએ સમુચ્ય વાચક. સમુચ્ય વાચક બે શબ્દ કે વાક્યને જોડે, બે શબ્દ કે વાક્યને જોડે. આવજો તથા જમજો, બે શબ્દો ને કે બે વાક્યને જોડે છે. તેમજ ને તથા અને આ બધા સમુચ્ય વાચક સંયોજક કહેવાય છે. ચલો પેલો પ્રકાર જો, આ વસ્તુ તમને આવડે તો છે, પણ પ્રશ્ન આપણી પાસે એવો હોય છે કે આપણને નામની ખબર નથી હોતી કે કયો સંયોજક કહેવાય. એટલે આટલા બધા યાદ રાખી લેવાનું કે આ સમુચ્યવાચક તથા અને થી જોડાયેલું હોય બધું. આગળ આવશે એટલે સમજાવીશ કે મોટા ભાગે સંયુક્ત વાક્ય રચના હોય ને, કે જેમાં બે બે વાક્યના ભાવ સરખો, એટલે ટૂંકમાં મોભો સમાન થતો હોય, ત્યારે એનો ઉપયોગ વધારે થાય છે. પણ આગળ સંકુલ વાક્ય રચના કરાવીશ ત્યારે સમજાવીશ વસ્તુ. ચાલો ક્લિયર આ પેલો પ્રકાર. જ્યાં બહુ સરળ છે, હા જ્યાં સરળ છે એવું બહુ સમય નહીં કાઢવા. નાના નાના ટોપિક છે, આમ તો વધારાના છે. ક્યારેક ક્લાસ વર્કમાં કરાવતી નથી હોતી, પણ પરીક્ષામાં પછી પૂછાતા હોય તો મને એમ થાય નથી સ્કીપ કરું, કરાવી દઉં. બરોબર, પણ ગુજરાતી વ્યાકરણ એવું છે કે ક્યારેક એમ થાય કે મેં કેટલું કરાવું. બીજો છે વિરોધવાચક. બીજો પ્રકાર છે વિરોધવાચક. કૌંસમાં લખેલી વ્યાખ્યામાં લખો વિરુદ્ધ અર્થના કથનો દર્શાવે. વિરુદ્ધ અર્થના કથનો દર્શાવે. આ જો ઈ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, માત્ર સાદી સંયુક્ત અને સંકુલ વાક્ય રચના શોધવા માટે આપ્યું છે. પ્રકારના નામ ખાલી ખૂણામાં શબ્દ રૂપે આપ્યા છે, પણ એની વ્યાખ્યા ક્યાંય નથી આપી. આ તો હું તારવીને જ તમને આપું છું. હું આવ્યો પણ તમે ન મળ્યા. બરાબર, કૌંસ કરી લખો શબ્દ પણ, પરંતુ, પણ, પરંતુ, છતાં, તો પણ. એટલે ક્યારેક એવું થયું કે મારી વ્યાખ્યા લખાવેલી તમે કહો મેડમ એક એક બુક માં તો નથી, પણ મેં મારી રીતે તારવીને તમને સમજવા માટે આપી છે. ક્યાંક એવું બને કે શબ્દ પ્રયોગ ફેર હોય તો તમને એમ થાય કે મેડમ આ કેમ આમ, પણ હું મારી ભાષામાં લખાવું છું તમને સમજાય. ચલો પેલો કીધો સમુચ્ય વાચક, બીજો કીધો વિરોધ વાચક, ત્રીજો છે વિકલ્પ વાચક. બે માંથી એકની પસંદગી કે વિકલ્પ સૂચવે. બે માંથી એકની પસંદગી કે વિકલ્પ સૂચવે. તમે આ સાડી લો
રૂપિયા લઈ લો. દુકાન વાળા ભાઈ કે આપણે આ સાડી લ્યો ને કાપેલી લઈ લો. ચલો અથવા અગર કા તો કે જેવા પ્રત્યયો એમાં આપેલા હોય વિકલ્પ વાચકમાં. ચલો ક્લિયર. પહેલો પ્રકાર કીધો સમુચ્ય વાચક, બે શબ્દ ને જોડે. બીજો કીધો વિરોધ વાચક, ત્રીજો કીધો વિકલ્પ વાચક. બહુ સામાન્ય વસ્તુ છે, પણ હવે એની પરીક્ષામાં લોકો આ ટોપિક લઈ લે છે. ચોથો પ્રકાર છે અનુમાન વાચક. જો લખો અનુમાન રૂપ હકીકત નું કથન કરે અથવા પાયા રૂપ હકીકત નું કથન કરે. હવે અનુમાન વાચક લખ્યું છે ને એની બાજુમાં કરીને લખજો. એનું બીજું નામ છે પરિણામ વાચક. પરિણામ વાચક પણ કહેવાય. જો હું એમ કહું તે લગ્નમાં ગયો હતો તેથી કચેરીમાં આવી શક્યો નહીં. આવી શક્યો નહીં પરિણામ રૂપ કે એ લગ્નમાં ગયો હતો તેથી કચેરીમાં આવી શક્યો નહીં. અને જો અનુમાન કર્યું હોય તો તે કદાચ ગયો હશે તેથી કચેરીમાં આવી શક્યો નહીં હોય. એટલે અનુમાને બતાવ્યું ને પરિણામે, એટલે બે વસ્તુ એક જ છે. લખો તેથી એટલે, તેથી એટલે બરોબર. આ બધા અનુમાન કે પરિણામ દર્શાવતા સંયોજકો છે. ત્યાર પછી પાંચમો પ્રકાર છે પર્યાયવાચક. જો પર્યાયવાચક એટલે શું? કોઈ પણ કઠિન શબ્દ હોય એની વિસ્તારથી સ્પષ્ટતા કરવા માટે વપરાય છે. કોઈ પણ કઠિન શબ્દોના વિસ્તારથી કે સ્પષ્ટતા સૂચવવા માટે. આપણે એમ કહીએ સત્યાગ્રહ એટલે સત્ય માટે આગ્રહ. બરોબર. કોઈ પણ કઠિન શબ્દને વિસ્તારથી બતાવવા માટે શબ્દ લખો. અર્થાત એટલે એવા શબ્દો બધા આવ્યા. ચલો લખાય છે ને સાથે સાથે? હા મેમ. અને સમજાય છે ને? બરોબર. જાજા ઉદાહરણ આપીને ટાઈમ નથી બગાડતી આમાં, એટલા માટે હો આગળ ઘણું બધું કરાવું છે. એટલે આ બધા ઉદાહરણો ટોપિક છે. ક્યારેક ક્લાસરૂમમાં લેતી પણ નથી, મારો સમય ઘટતો હોય એટલે. પણ આજે એમ થયું કે લઈ લઈ સાથે સાથે પરીક્ષામાં પૂછાય છે. એટલે કારણ વાચક કારણ સૂચવવાના અર્થમાં વપરાય. કારણ સૂચવવાના અર્થમાં વપરાય.
કારણ કે કેમ કે એવા શબ્દ આવે. હું લગ્નમાં ન ગયો કારણ કે આમંત્રણ ન હતું. કારણ કે આમંત્રણ ન હતું. બરોબર. કારણ કે કેમ કે. કારણ કે કેમ કે. હવે જો આ બધા જ શબ્દ પ્રયોગો ખબર હોય તો તમે નિપાત અને સંયોજક ગોતવાનું સરળ પડે. સાદી સંકુલ અને સંયુક્ત રચના ગોતવામાં પણ ખબર પડશે. આગળ આવશે એટલે એ વસ્તુ સમજાવીશ. એકને રિલેટેડ એક હશે એટલે હું પહેલા લઈશ નાની નાની વસ્તુ. ચલો ત્યાર પછી છે શરતવાચક. શરતવાચક શરત અને સંભવિત હકીકત જોડે. જો તો જો તમે શરતોનું પાલન કરશો તો કામ આપવાનું ચાલુ રાખવામાં આવશે. જો તમને બધાને ખબર છે કે સંકુલ રચના હોય ત્યારે એક વાક્ય મુખ્ય હોય અને બીજું ગૌણ હોય, તે એકબીજાના આધારિત હોય, ત્યારે જો તો થી જોડાયેલું હોય, આ બધી વસ્તુ તમને ત્યારે કરો કામ આવશે. જો તમે શરતોનું પાલન કરશો તો કામ આપવાનું ચાલુ રાખવામાં આવશે. અને શરત વાચક કહેવાય. જો મોટા ભાગે એવું છે છોકરાઓ કે તમે ખાલી એનું પ્રકાર વાંચો ને ક્યાંક તમને ખબર પડી જાય કે આ કેના આધારિત હશે. એટલે તમને જો ખાલી આ નામની ખબર હોય ને તો પરીક્ષામાં સંયોજકના પ્રકારો ગોતવા તમારા માટે સાવ સરળ છે. ચલો ત્યાર પછી દ્રષ્ટાંતવાચક. દ્રષ્ટાંતવાચક હકીકત અને દ્રષ્ટાંત ને જોડે છે. હકીકત અને દ્રષ્ટાંત ને જોડે છે. જેમ કે આપણે એમ કહીએ કે ઘણા દેશોમાં લોકોનું જાહેર વર્તન ખૂબ શિસ્તપૂર્વકનું હોય છે. જેમ કે ઇંગ્લેન્ડ. આ તો જો શું દ્રષ્ટાંત આપ્યું કે ઘણા દેશોમાં જાહેર વર્તન ખૂબ જ શિસ્તપૂર્વકનું હોય છે. જેમ કે ઇંગ્લેન્ડ. હવે લખી લ્યો, તમારી ટેક્સ્ટબુકમાં એનું નામ નથી પણ આ પરીક્ષામાં હમણાં પૂછાયેલું છે એટલે લખી જ લ્યો. અવતરણ વાચક એટલે એનો કોઈ દ્રષ્ટાંત માને લઈ લીધું હોય પણ અવતરણ વાચક. આપણે અવતરણ ચિહ્ન ક્યારે મૂકીએ? કોઈના વિચારો ટાંકતા હોઈએ ને ત્યારે. ઉક્તિ કે વિચાર ટાંકવા માટે એટલે બીજાના વિચારો ટાંકીએ. ઉદાહરણ છે જેમ કે મહારાજ કહેતા ઇનોટેડ કોમામાં સૌ સુખી થાઓ. બીજાના વિચાર છે. બીજાના વિચાર હોય આપણે એમ કે ગાંધીજી કહેતા કે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. કોના બોલેલા શબ્દ છે? ગાંધીજીના.
શું બોલસ બેટા? કોર્ટ નથી દેખાતું. નથી દેખાતું? એટલે ઓલું હા વયું જ ગયું, બોર્ડ આવતું જ નથી. આવતું જ નથી? ઓકે એક જ મિનિટ હો બેટા, ચેક કરી દો, જોઈ દો હો, એક જ મિનિટ. કનેક્શન વહી ગયું હશે, ઉભો રહો એક જ મિનિટ. હા ઓકે આવી ગયું મેડમ. ઓકે ચાલો, ક્લિયર એટલી વસ્તુ અવતરણ વાચક બરોબર જેમ કે લખી નાખો, જેમ કે પૂછી નાખો. ઓકે ચાલો, ત્યાર પછીનું છે શરતી સમય. શરતી સમય દર્શાવે જ્યારે ત્યારે જ્યારે ત્યારે જો હું એમ કહું કે જ્યારે રીટા મુંબઈ જઈ રહી હશે ત્યારે હું પણ મુંબઈ જઈશ બરોબર, જ્યારે ત્યારે એટલે જ્યારે રીટા જશે ત્યારે. એવી જ રીતે શરતી સ્થાન પણ બતાવે, શરતી સ્થાન આ સમય બતાવ્યો કે જ્યારે ઈ જ્યારે ત્યારે અને શરતી સ્થાન જ્યાં ત્યાં. કાળિયું કૂતરું આવી જશે જ્યાં ગયું હશે ત્યાંથી, સ્થાન દર્શાવે છે જ્યાં ત્યાંથી, સ્થાન દર્શાવે, શરતી સમય સમય દર્શાવે છે. ચાલો ક્લિયર એટલી વસ્તુ. આ બધા જ પ્રકારો છે એના. હવે એક જ મિનિટ, આ બાજુ ધ્યાન દેજો, એક્ઝામ માં પૂછાયેલું છે એટલે તમને આ પૂછું. દાખલામાં ભૂલ હશે, દેખાય છે ને બોર્ડ હવે તો, તેથી જવાબ આવતો નહીં હોય. સંયોજક દર્શાવતું પદ જણાવો, ઓપ્શન આપ્યા હોય છે નહીં, ભૂલ, તેથી. કયું છે સંયોજક દર્શાવતું પદ? યસ, હા બસ જો હું આ એક્ઝામમાં હજી કેવો પૂછાયેલો પ્રશ્ન છે બતાવો તમને આપું. પરીક્ષામાં ક્યારેક માત્ર હું શબ્દ પૂછાય છે પણ ક્યારેક ને આગળ અવતરણ વાચક બન્યું. હમણાં એક પેપરમાં એનો પ્રકાર પૂછાઈ ગયો હતો, પછી મેં એનું ક્લિયર કર્યું કે નવમા ધોરણના ટેક્સ્ટબુકમાં જ્યાં સાધુ સંયુક્ત અને સંકુલ વાક્ય રચના સમજાવી છે ત્યાં એ લોકોએ કૂઠું બનાવીને મૂક્યો છે ને, એમાં સાઈડમાં સંયોજક કયા પ્રકારનું છે ને એના પ્રકાર બતાવ્યા છે બરોબર, એટલે મને એમ ધ્યાન ગયું કે ના આમાંથી એવું લઈ શકે છે. લાટ હોય, લાટ હોત તો લેત, કણબી છું નહીં લો, નહીં લો. જો હવે એને ઓપ્શન આપ્યા છે કે ક્યુ સંયોજક છે પણ લાટ હોત તો લેત, પણ કણબી છું, પણ ભૂલાઈ ગયું મને લગતા, એટલે હું નહીં લઉં. તો આ સંયોજક તરીકે આવતું પદ છે, આ પેપરમાં પૂછાયેલો પ્રશ્ન હતો. ચાલો કે સંયોજક નું કામ ક્લિયર થઈ ગયું, સંયોજક કેમ ગોતવાના, નિપાત કેમ ગોતવાના એ વસ્તુ મેં તમને શીખવી દીધી.
બરોબર. ચાલો હવે એમાં આપણે સમય બતાવો જાજો નથી, બરોબર. ઘણા બધું છે પણ અત્યારે એના પ્રકારોના ઉદાહરણ નથી લેવા, ક્લિયર થઈ ગયું છે. મારે આજ નવો ટોપિક કરાવું છે, ઉપર ટાઈટલ આપો વાક્યના પ્રકારો, એવો ટાઈટલ આપો, ઉપર આપો વાક્યના પ્રકારો. વાક્યના પ્રકારો બરોબર. ચાલો ઓકે. આજે આ જો આ વસ્તુ મારે પહેલા એટલે લેવી છે કે આપણે ઘણી બધી વખત એવું કરીએ છીએ કે આવી સામાન્ય વસ્તુમાં ધ્યાન નથી દેતા અને પરીક્ષામાં ક્યારેક એનો જ પ્રશ્ન પૂછાઈ જાય છે. ક્યાંક પેપરમાં જ પૂછાયેલો પ્રશ્ન હતો, વલ્લભભાઈનો જન્મ. મારે જો લખું પછી જ તમને સમજાવું, એટલે મજા આવશે. વલ્લભભાઈનો જન્મ તેમના મોશાળ નડિયાદમાં થયો હતો. નડિયાદમાં થયો હતો આ કેવા પ્રકારનું વાક્ય છે? એવો પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે, સાદું વાક્ય છે. હવે ઉપર ટાઇટલ આપો, મારે સમજાવવું છે કોને સાદું વાક્ય કહેશું, કોને સંકુલ ને કોને સંયુક્ત. આ સાદું વાક્ય હતું અને પેપરમાં હમણાંના જ એકાદ બે વર્ષના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન હતો, બરોબર. તો આ સાદું વાક્ય છે, કોને સાદું વાક્ય કહેવાય, કોને સંકુલ ને કોને સંયુક્ત કહેવાય. બહુ સરળ લાગે છે પણ પરીક્ષામાં ક્યારેક આપણે જજ કરી શકતા નથી આને. પણ હવે પેપરમાં આવા પ્રશ્ન પૂછે છે. નવમા ધોરણનો ટોપિક છે, વાક્યના પ્રકારો. બહુ સરસ સમજાવ્યું છે, હું તમને એમાંથી બહુ સરળતાથી કોને સાદું વાક્ય કોને કહેવાય, કોને સંયુક્ત કહેવાય અને કોને સંકુલ કહેવાય એ સમજાવી અને બીજા વાક્યના પ્રકારો આપીશ. ચલો, રચનાની દ્રષ્ટિએ કે બંધારણની દ્રષ્ટિએ ગણો તો વાક્યના પ્રકાર ત્રણ છે. સાદું વાક્ય, સંયુક્ત અને સંકુલ. હવે સાદું ને સંયુક્ત છે આ બંનેને મિશ્ર વાક્ય કહેવાય. મિશ્ર વાક્ય કહેવાય. હાલો, આજે આપણે પહેલા એના બધા વિશે સમજવું છે અને પછી આગળના ટોપિક ની ચર્ચા કરશું, બરોબર. પર સોરી, સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય રચના આવો ટોપિક ઉપર આપજો. હવે હું પહેલા સમજાવું, સમજી લ્યો પછી લખવાની કોશિશ કરજો, બરોબર. લખવાની ઉતાવળ નથી, સમજવાની ઉતાવળ છે આપણા માટે. એટલે અને હજી છોકરાઓ તમે બેઠો છો, ભણો છો, મારી પાસે ભાર દઈને કહું છું કે ટેક્સ્ટ બુક બધી જ ફંફોસી લેજો, એના સિવાય તમારો ઉદ્ધાર નથી. આજે મેં તમને આવતા વેત ઉદાહરણ આપ્યું કે સાતમા ધોરણની ટેક્સ્ટ બુક માં ગ્રામ્ય માતા છે, એમાં પાંચ છંદ છે, એમાંથી જ એક લીધેલું ઉદાહરણ. હમણાં 2021 કે 20 ના એન્ડમાં પેપર હતું, કોણ હતું નથી ખબર, એમાં ઈ માલિની છંદ નું ઉદાહરણ હતું ગ્રામ માતા કાવ્યમાંથી. એમાં 5 થી 6 પ્રકારના છંદ આપેલા છે ગ્રામ માતા કાવ્યમાં. ટેક્સ્ટ બુક ને ફંફોસી લેશું તો તમારું 80 થી 85% કામ પૂરું થઈ જશે. બીજું કઈ વસ્તુ જોવાની જરૂર પડશે નહીં. હમણાંના પેપરમાં ત્યાંથી જ વાક્ય લીધેલું મૂકેલું હતું, સાતમા ધોરણની ટેક્સ્ટ બુક માં કલાપીનું કાવ્ય ગ્રામ માતા છે, એમાંથી લીધેલું હતું. પછી આપણે એમ કહી કે દસમા ધોરણમાં માલિની છંદ તો ક્યાંય આવતો નથી, તો કેવી રીતે પૂછી લીધો? પણ ટેક્સ્ટ બુક ના કાવ્યમાં મૂકેલો છંદ હતો. અને હવે આપણી લાચારી છે કે આપણે સ્કૂલ થી ભણ્યા છીએ ત્યારે માત્ર ટેક્સ્ટ બુક ના પ્રશ્ન જવાબ જ પાકા કરીને કામ કરી લીધું છે. જયારે કોઈ વસ્તુ ડેપ્થમાં નથી શીખા એટલે આપણને એ વસ્તુનો અંદાજ નથી આવતો, બરોબર. આ જોઈ લેજો, બધી ટેક્સ્ટ બુક સ્માર્ટ વર્ક છે, એને ક્યારેય છોડતા નહીં, બરોબર. ચાલો ઓકે. હવે આ બાજુ ધ્યાન આપો, મારે જે 2-3 વસ્તુ સમજાવી છે એ પેલા સમજાવી દો, લખતા નહીં પેલા સમજજો.
કઈ લખવું નથી, હું કઈશ લખવાનું આવશે ત્યારે. હા પેલા અહીં કયો નિપાત ને સંયોજક બધું ક્લિયર થઈ ગયું બરાબર એકદમ? યસ મેડમ. હા બસ હવે પરીક્ષામાં એની ભૂલ ન કરતા. જો હવે અમુક નાના નાના ટોપિક હોય ને એના માર્ક્સ આપણી પાસે આપણા જ હાથમાં છે એમ સમજી લો તમે બરોબર. તો ઈ ટોપિક ના માર્ક્સ ક્યારે જવા ન દેવાય, કારણ કે આપણે ટીપે ટીપે સરોવર ભરાય એક એક માર્ક્સ ની ત્યારે કિંમત હોય છે આપણને. ત્યારે પછી બહાર નીકળીને એમ થાય આટલું સરળ મને ન આવડું, આપણને એવું થઈ જાય. શહેરમાં માણસ યાંત્રિક જીવન જીવે છે, હવે આશા રાખીએ કે ક્યારેક બહુ નજીકના ભવિષ્યમાં તમને રૂબરૂ ભણાવવાનો મને મોકો મળે તો વધારે મજા આવશે. શહેરમાં માણસ યાંત્રિક જીવન જીવે છે. બીજું વાક્ય છે, દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, જો બંને વાક્ય એવા છે કે જેમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક જ પરિસ્થિતિ દર્શાવી છે કે શહેરમાં માણસ આંતરિક જીવન જીવી જીવન જીવે છે. યાંત્રિક એટલે ઊઠું સૂવું કામે જાઉં આવી જાઉં પાછું, કઈ બીજું વિચારવાનો એની પાસે સમય જ નથી. બીજું વાક્ય, દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, એક જ પરિસ્થિતિ દર્શાવી છે. જ્યારે એક જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું દર્શાવેલું હોય ત્યારે એવી વાક્ય રચનાને સાદી વાક્ય રચના કહેવાય. એમાં એક જ પરિસ્થિતિ હોય, બીજી પરિસ્થિતિ બતાવેલી ન હોય, માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય ત્યારે એને સાદી વાક્ય રચના કહેવાય. બહુ સરળ છે, ઉપર ખાલી ટાઈટલ આપો સાદું વાક્ય. સાદું વાક્ય એક જ પરિસ્થિતિનું નિરૂપણ હોય, એક જ પરિસ્થિતિનું નિરૂપણ હોય. બરોબર, ચાલો એક ઉદાહરણ લખી નાખો. સાદી વાક્ય રચના આપણા મગજમાં ક્લિયર છે. હવે મારે જે કરાવવું છે એની વસ્તુ સમજ આપવી છે તમને. એક ઉદાહરણ લખો, દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, તાવમાં સડસડતો હોવ તો સ્નાન સંધ્યા છોડ્યા નથી, તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી. લખતા નહી હમણાં, જો ઉપરનું વાક્ય વાંચો કે દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો, એક જ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. પણ બીજું વાક્ય છે, તાવમાં સડસડતો હોઉં તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી. આ એક વાક્ય બતાવ્યું છે, સાથે બીજું બતાવ્યું છે, એટલે એક પરિસ્થિતિ છે અને બીજી પરિસ્થિતિ છે. તો આવી પરિસ્થિતિ છે તોય મેં ક્યારે સ્નાન સંધ્યા છોડ્યા નથી. સોરી છોકરો, અત્યારે ક્યાં નજીક દૂરના નંબર ભેગા થઈ ગયા છે ને, હવે તો બહુ તકલીફ થાય છે ત્યારે લખવામાં. સ્નાન સંધ્યા છોડ્યા નથી, બરોબર. ઓકે, આમાં કેટલી પરિસ્થિતિ આવી? એક કરતા વધારે. જ્યારે એક કરતા વધારે પરિસ્થિતિ હોય ત્યારે એવી વાક્ય રચનાઓને મિશ્ર વાક્ય રચના કહેવાય. મિશ્ર વાક્ય રચનામાં જ સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચના બંને આવી જાય છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. આપણે અગાઉ 10મા ધોરણ સુધી ભણ્યા છે ત્યારે એવું વિચાર્યું છે કે મિશ્ર એટલે સંકુલ, પણ મિશ્રમાં સંયુક્ત આવી જાય અને સંકુલ આવી જાય. એક કરતા વધારે પરિસ્થિતિ દર્શાવેલી હોય ત્યારે એને મિશ્ર વાક્ય રચના કહેવાય, બરોબર. ચલો મિશ્ર વાક્ય રચનામાં પહેલી લખો સંયુક્ત વાક્ય રચના. મિશ્ર વાક્ય રચનામાં પહેલી લખો સંયુક્ત વાક્ય રચના. સંયુક્ત વાક્ય રચના ચલો મંગુ ને ઉદાહરણ લખું છું પછી સમજાવું.
મંગું ને કોઈ તાલીમ પામેલ નર્સ કે ડોક્ટર ની દેખરેખ નીચે રાખવી જોઈએ કે ડાક્ટર ની દેખરેખ નીચે રાખવી જોઈએ. જો હવે આ વાક્ય એવું છે કે તમે આમાંથી બે વાક્ય બની શકે છે, બે સ્વતંત્ર છે. તમે એમ લખી શકો કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ ની દેખરેખ હેઠળ રાખવી જોઈએ. મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટર ની દેખરેખ નીચે છે તો ડાક્ટર કાઢી નાખો પેલા, નર્સ ની દેખરેખ નીચે. તાલીમ પામેલી નર્સ ની દેખરેખ નીચે રાખવી જોઈએ. હવે હું બીજું વાક્ય લખું છું, બીજી પરિસ્થિતિ લખું છું કે મંગુને કોઈ તાલીમ પામેલ ડાક્ટર ની દેખરેખ નીચે રાખવી જોઈએ. જો જ્યારે બે પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, બે સ્વતંત્ર હોય, એકબીજા ઉપર આધારિત ન હોય, ત્યારે એવી રચનાને સંયુક્ત રચના, વાક્ય રચના કહેવામાં આવે છે. બે પરિસ્થિતિ બતાવી છે કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ અથવા ડોક્ટર, તો બે વાક્ય અલગ અલગ પડી શકે છે, બે નો સ્વતંત્ર અર્થ દર્શાવે છે, ત્યારે એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહેવાય. લખો પેલા, ખાલી વ્યાખ્યા લખો. એક થી વધારે પરિસ્થિતિ દર્શાવી હોય અને બંને વાક્યો પોતાનો સમાન મોભો ધરાવતા હોય, એક વાક્યનો આધાર બીજા ઉપર ન હોય, ત્યારે તેને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે. અને અથવા જેવા શબ્દ પ્રયોગ હોય. ચાલ આટલું ભૂસી નાખું છું, હવે બીજું એક ઉદાહરણ આપી દઉં છું, નહીં લખો તો ચાલશે. બરોબર, એક જ મિનિટ, એક ઉદાહરણ આપી દઉં છું સંયુક્ત વાક્ય રચનાનું, એટલે સમજાવે છે અને તમને ખ્યાલ આવે. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું જો બે પરિસ્થિતિ અલગ અલગ છે કે હોસ્પિટલ ના ડોક્ટરો એ કર્યું રક્તદાન અને હોસ્પિટલ ના ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, બરોબર, તો બંને પરિસ્થિતિ સરખી છે, બંને પરિસ્થિતિ સમાન ભૂમિકા, બંને પરિસ્થિતિના વાક્ય અલગ સ્વતંત્ર રીતે લખી શકાય છે, તો એને સંયુક્ત વાક્ય રચના કહેવાય. હોસ્પિટલ ના ડોક્ટરોએ રક્તદાન કર્યું અને હોસ્પિટલ ના ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું,
બંને વાક્ય સ્વતંત્ર મોભો ધરાવે છે, સ્વતંત્ર રીતે લખી શકાય છે, તો એને સંયુક્ત વાક્ય રચના કહેવાય. વાક્ય રચના કેવી છે? પરિસ્થિતિ એકથી વધારે છે, પણ બંને કેવી છે? સ્વતંત્ર છે, તો એને સંયુક્ત વાક્ય રચના કહેવાય. ચલો ક્લિયર આટલી વસ્તુ, તો આગળ જઈએ. ક્લિયર બધાને? યસ મેમ. હાલો આગળ સંકુલ મારે. યસ મેમ. સાધુ ને સંયુક્ત બે સમજાઈ ગયું, પણ સંયુક્ત નહીં, મિત્ર જ વાક્ય રચના કહેવાય. પણ સંકુલ વાક્ય રચના એવી છે કે જે વાક્ય એક મુખ્ય છે અને બીજું ગૌણ છે, બરોબર? એટલે એકનો આધાર બીજા ઉપર રહેલો છે, બરોબર? જો એક ઉદાહરણ આપીને બતાવું. જ્યાં ઈશ્વર વસે છે ત્યાં હંમેશા સત્ય હોય છે, ત્યાં હંમેશા સત્ય હોય છે. જો એક વાક્ય બે પરિસ્થિતિ છે કે જ્યાં ઈશ્વર વસે છે સત્ય હોય છે, પણ બે પરિસ્થિતિનો આધાર કેવો છે? એકબીજા ઉપર છે, કે જ્યાં ઈશ્વર વસે છે ત્યાં હંમેશા સત્ય હોય છે. એટલે એક વાક્યનો આધાર બીજા ઉપર હોય, એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય એના આધારે રહેલું ગૌણ વાક્ય હોય, ત્યારે એવી રચનાને સંકુલ રચના કહેવાય છે. સંકુલ વાક્ય રચના. આ વાક્ય રચના થોડીક વધારે લાંબી છે, હું તમને સમજાવીશ એક પછી એક વસ્તુ લઈને. સંકુલ વાક્ય રચના, એક પરિસ્થિતિનો આધાર બીજા ઉપર હોય, એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય ગૌણ હોય. લખો, એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય ગૌણ હોય, ત્યારે તેને સંકુલ વાક્ય રચના કહેવામાં આવે છે. સંકુલ વાક્ય રચના કહેવામાં આવે છે. જો આપણે એમ કહીએ, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે, તું સાજી થાય પછી, એટલે એક નો આધાર બીજા ઉપર છે. સંકુલ વાક્ય રચના કહેવાય. જો તો જેવું તેવું જ્યાં ત્યાં, કારણ કે જેવા સંયોજકો હોય છે, જેવા સંયોજકો હોય છે. હા, હવે મારે તમને સંકુલ વાક્ય રચના એવી બતાવી છે કે એમાં ક્યાંય જ્યાં ને ત્યાં ને જો ને તો નહીં હોય, પણ તો એ સંકુલ વાક્ય રચના છે. પણ કૃદંત વાળા વાક્ય છે, બતાવું તમને એક જ મિનિટ. આ ટેક્સ્ટ બુક માં નો ઉલ્લેખ છે, એટલે પરીક્ષામાં ક્યારેક એવી વસ્તુ પૂછાય કે જેનો તમને અંદાજ જ નથી. તમને એટલી ખબર છે કે સાદુ વાક્ય રચના, સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચના. સાદી વાક્ય રચનામાં એક પરિસ્થિતિ હોય, સંયુક્ત વાક્ય રચનામાં બે પરિસ્થિતિ હોય, બંનેનું મોભો સમાન હોય, એ સંયુક્ત વાક્ય રચનામાં. સંકુલ વાક્ય રચનામાં એક વાક્ય મુખ્ય હોય અને બીજું ગૌણ હોય, બરોબર? એટલે મુખ્ય વાક્યના આધારે રહેલું ગૌણ વાક્ય હોય, ત્યારે એને તમે સંકુલ વાક્ય રચના કહો છો. પણ હવે જે ઉદાહરણ આપું એ જોજો, એ સમજવાની વસ્તુ છે. આનો ઉલ્લેખ ક્યાંય નથી, નવમા ધોરણની ટેક્સ્ટ બુકમાં છે, યાદ રાખજો આ વસ્તુ. ચલો પેલા સમજી લ્યો, પછી નિરાતે તમે એની પેલા મેં શું શીખવાડ્યું હતું ત્યારે કીધું હતું, ટેક્સ્ટ બુક વાંચજો. હા, કર્તરી કર્મણી ભાવે વાંચ્યું હતું બધા ટેક્સ્ટ બુક માંથી, 10th ની.
વાંચ્યું તું? ઓકે, ચાલો આ બાજુ ધ્યાન આપજો. સંયોજક સિવાય પણ સંકુલ રચના બનાવી એ મારે બતાવવું છે તમને. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. જો ડસ્ટબિન પાસે જઈને પ્લાસ્ટિક ની બેગ માં મૂકીને અંદર મૂકી આવે છે, સંબંધિત ભૂત કૃતંત્ર નું વાક્ય છે કે શું કરે છે? ડસ્ટબિન પાસે જઈને અને પછી અંદર ક્યારે મૂકે છે? જઈને. આ ઈને પ્રત્યે લાગ્યો છે, સંબંધક ભૂત કૃતંત્ર નું રૂપ છે. આ સંકુલ વાક્ય રચના છે, બરોબર? તો પરીક્ષામાં ક્યારે કવિ વાક્ય રચના હોય તો ખ્યાલ આવવું જોઈએ કે બધા કૃદંત વાળા રૂપો પણ સંકુલ વાક્ય રચનામાં આવે છે. એક વાક્ય નો આધાર બીજા ઉપર છે, પણ સંબંધક ભૂત કૃદંત નું રૂપ આપીને આપ્યું છે. તો આ વાક્ય રચના યાદ રાખજો કે કૃદંત વાળા રૂપો પણ સંકુલ વાક્ય રચનામાં હોય છે, બરોબર? ચાલો લખો, એમાં નીચે પોઈન્ટ કરીને લખો. સંયોજક સિવાય પણ સંકુલ રચના બને છે. કૃદંતથી બનતી સંકુલ વાક્ય રચના, કૃદંતથી બનતી સંકુલ વાક્ય રચના. ચાલો ઉદાહરણ લખી નાખો, આ ઉદાહરણ પણ લખી નાખો. પ્લાસ્ટિક બીજા દેશના લોકો તો કેળા ખાઈ ને છાલ પ્લાસ્ટિક ની બેગ માં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. અંદર મૂકી આવે છે. ચાલો, લખાઈ ગયું? ના મેમ, એક મિનિટ. હા, વાંધો નહીં, લખી દો શાંતિથી. બીજા દેશના લોકો તો મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. જો જે ટોપિક શીખો ને અહીંયા ઉપર હું કહું નઈ, ધોરણે લખી નાખજો એટલે તમારે વાંચવું હોય ને ત્યારે તમને ખબર પડે, બરોબર? આ નવમા ધોરણમાં વાક્યના પ્રકાર છે, એમાં થોડીક છોકરાઓ ઝડપ રાખજો, હજી ઘણું બધું કરાવવું છે મને. ઓકે, લખાઈ ગયો ને? ઓકે, જો આ બધી વસ્તુ છે ને વધારાની છે, પણ આ પછી તમને ક્યાંય પ્રોફેશનમાં ન હોય, આ બધું તમને ટેક્સ્ટ બુકમાં અલગથી મળી જતું હોય, એટલે મને એમ થાય કે આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે એક નોંધ કરીને લખો, ખાલી તમને યાદ રહે એટલા માટે. સમુચ્ય અને વિકલ્પવાચક સંયોજક સિવાય ના મેડમ, સમુચ્ય અને વિકલ્પવાચક સંયોજક સિવાયના અન્ય સંયોજક લાગતા વાક્ય એક મુખ્ય અને એક ગૌણ છે. એક મુખ્ય અને એક ગૌણ છે એટલે સંકુલ રચના છે. જો તમે ટેક્સ્ટ બુક નો ફોટો જોશો ને એટલે ખ્યાલ આવી જશે કે તમને ઝડપથી સંકુલ વાક્ય છે કે સંયુક્ત વાક્ય છે જોવા માટે
આ એક ટ્રીક છે કે મોટે ભાગે એવું છે કે સમુચ્ય અને વિકલ્પ વાચક સંયોજક છે ને એ બધા સંયુક્ત વાક્ય રચના છે, પણ એના સિવાયના બધા છે ને એ બધા સંકુલ વાક્ય રચના વાળા સંયોજકો છે. બરોબર, ચાલો કે ખાલી જાણકારી માટે. હવે એક ઉદાહરણ લઈએ, એવું આપું છું કે જેમાં સંયોજક છે ને કૃદંત છે, બંને વસ્તુ છે. ક્યારેક પરીક્ષામાં એવી સંકુલ રચના હોય છે કે જેમાં સંયોજક છે અને કૃદંત છે. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એક સાથે નીકળ્યા, બરોબર. જો ચડવા હેતુઅર્થ કૃદંત વાળું વાક્ય છે, નીકળતા હતા ત્યારે. પછી હું આગળ લખું, અરુણિમાને સલાહ મળતી ત્યારે સંયોજકે આપી દીધું છે ભેગું. તો કૃદંત હોય અને સંયોજક હોય એવી રચના હોય, પણ એટલું યાદ રાખજો કે એક વાક્યનો આધાર બીજા ઉપર હોય ત્યારે તે સંપૂર્ણ રચના છે. ક્યારેક કૃદંત વાળી હોય છે અને ક્યારેક કૃદંત અને સંયોજક બે ભેગા હોય છે. આ વસ્તુ માત્ર ને માત્ર નવમા ધોરણની ટેક્સ્ટબુકમાં એના બે પેજ સમજાવ્યા છે, હજુ શાંતિથી વાંચી લેજો. કદાચ થોડું ઓછું ક્લિયર થયું હશે તો ક્લિયર થઈ જશે. ચલો, સાદી સંયુક્ત અને સંકુલ વાક્ય રચના, આ રચના કે બંધારણની દ્રષ્ટિએ પ્રકાર. હવે એની સાથે લઈ લેવા છે બીજા વાક્યના પ્રકાર, જે પ્રયોજન લક્ષી પ્રકાર કહેવાય છે. પ્રયોજન લક્ષી એટલે કે પ્રયોજન ના આધારે, આ નવમા ધોરણમાં છે. આ પ્રકાર પતે પછી એવું કહેવાય ભાવ કે અર્થની દ્રષ્ટિએ પ્રયોજન લક્ષી પ્રકાર છે. હા, જો હું એનો કોઠો કરીને તમને સમજાવીશ, પ્રયોજન તમને સમજવામાં સરળતા રહેશે. એટલા માટે જો પહેલી વસ્તુ આપણે, હા, વાક્યના પ્રકારોમાં આપણે સાદુ વાક્ય ને નિષેધ વાક્ય ને હકાર વાક્ય ની તો ખ્યાલ છે, એની બહુ જરૂર નથી. આપણે એવું કહીએ કે મારે કોઈ પાસેથી કઈક માહિતી લેવી છે કે માહિતી આપવી છે, બરોબર. તો માહિતી લેવી હોય તો આપણે પ્રશ્ન વાક્ય પૂછીએ કે તમે આજે શું વાંચ્યું, તો માહિતી મેળવીએ છીએ. અને આપણે એમ કહીએ કે મેં આજે સરસ મજાનું પુસ્તક વાંચ્યું આઈ કે વીજળી વાળાનું, તો આપણે એક માહિતી આપીએ છીએ, બરોબર. તો પ્રયોજનમાં પહેલી વસ્તુ પેલા સમજો, લખતા નહીં કઈ, માહિતી આપવી કે લેવી. જો આપવી હોય ને ત્યારે નિર્દેશાર્થ વાક્ય હોય, કોઈ પરિસ્થિતિનો નિર્દેશ કર્યો હોય, અને માહિતી લેવાની હોય ને ત્યારે પ્રશ્નાર્થ વાક્ય, બરોબર. એટલે માહિતી આપવી કે લેવી, તો આપવાની હોય ત્યારે નિર્દેશાર્થ અને લેવાની હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે, બરોબર. તો ચાલો પેલા લખો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય, એટલે માહિતી લેવા માટે, માહિતી લેવા માટે, એના ઉદાહરણની જરૂર નથી. પ્રશ્નાર્થ વાક્ય માહિતી લેવા માટે. નિર્દેશાર્થ વાક્ય રચના, ક્રિયાનો એક હકીકત તરીકે માત્ર નિર્દેશ કરે છે, ક્રિયાનો એક હકીકત તરીકે માત્ર નિર્દેશ કરે છે. ગોવિંદ ગઈકાલે ગામડામાં હતો, ગોવિંદ ગઈકાલે ગામડામાં હતો, બરોબર. માત્ર એક માહિતી આપે છે. કાલે ગોવિંદ ક્યાં હતો? પ્રશ્ન વાક્ય છે કે પ્રશ્ન
પૂછો, માહિતી લેવાની હતી. આપણે નિર્દેશ કર્યો કે ગોવિંદ ગઈકાલે ગામડામાં હતો. નિર્દેશાર્થ વાક્ય છે, માત્ર ને માત્ર એક ક્રિયાનો નિર્દેશ કરે છે. એમાં કોઈ સંભાવના ન હોય, એમાં કોઈ ઈચ્છા ન હોય, કોઈ વસ્તુ ન હોય, ત્યારે માત્ર નિર્દેશાર્થ વાક્ય રચ્યું છે. ચાલો આ પ્રયોજનમાં પહેલી વસ્તુ, માહિતી લેવી હોય તો પ્રશ્નાર્થ વાક્ય, માહિતી આપવી હોય તો નિર્દેશાર્થ વાક્ય. હવેની પરીક્ષામાં ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે માત્ર ને માત્ર કોઈ માહિતી આપવાની હોય તો કેવા પ્રકારનું વાક્ય દર્શાવે છે? નિર્દેશાર્થ વાક્ય દર્શાવે છે, બરોબર. હવે પછી છે પ્રેરણા, સીધી કે આડકતરી. જો હવે પ્રેરણા સીધી આપતી હોય ને, કોઈને લાગણા જ કરવાની હોય, મારું વાક્ય નોટમાં લખજો, મેં એક પ્રકારની આજ્ઞા કરી છે, તો એ પ્રેરણા સીધી આપી છે. તો પ્રેરણા જયારે સીધી આપી ને, ત્યારે એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્ય કહેવાય પ્રેરણા સીધી આપી ત્યારે, આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ચંદુ જરા પંખો લાવતો, આજ્ઞાર્થ વાક્ય. અને જો પ્રેરણા આડકતરી આપવાની હોય ત્યારે તેને વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય. વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય. જો આપણે એમ કહીએ ને, તું ભણ તો યાજ્ઞા આપી, પણ તું ભણે તો સારું. હવે હું તમને રોજ કહેતી હોઉં છું કે ટેક્સ બુક ફંપોસજો, પાઠ્ય પુસ્તક વાંચજો, એમાં નાની નાની વિગત નોટ કરજો. તો હું એમ કહું કે તમે પ્રકાશનો વાંચો છો, બધા પેપર સોલ્વ કરો છો, પણ તમે ટેક્સ બુક સોલ્વ કરશો તો સારું, બરોબર. એટલે ક્યારેક એવું બને કે તમે કોઈને આજ્ઞા ન કરી શકો. કોઈ વડીલ હોય તો આપણે એમ કહીએ ને કે તમે અમારી સાથે આવો ને તો સારું. આપણે એને ભાર દઈને એમ ન કહી શકીએ કે તમે આવો જ, જયારે આપણે ત્યારે એવું નથી, આજ્ઞા નથી કરી શકતા. પણ કોઈ કામ માટે સૂચન, આગ્રહ, વિનંતી એવું દર્શાવીએ ત્યારે એને વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય. વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય. બાળ મોડું થાય છે, હવે નીકળવું જોઈએ માનથી, હવે નીકળવું જોઈએ. જો આપણે કોઈ અજાણી વ્યક્તિ હોય, કોઈ આપણાથી વડીલ હોય, તો આપણે ત્યારે એને આજ્ઞા સીધી નથી કરી શકતા, પણ આડકતરી રીતે કહીએ છીએ કે હવે આમ કરવું જોઈએ, બરોબર. પરીક્ષા નજીક આવે એટલે આપણા મમ્મી પપ્પા કે હવે થોડુંક વાંચો તો સારું, બરોબર. ક્યારેક એવું બને કે સીધી આજ્ઞા ન કરે, વાંચો તો આપણે જવાબી નથી દેતા, એમ કે ભાઈ વાંચો તો હવે સારું, પરીક્ષા નજીક છે. તો એ વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય કે સૂચન, આગ્રહ, વિનંતી, બરોબર, એવું દર્શાવે છે. આટકતરી પ્રેરણા આપે છે એને વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય. આપણે કોઈ સાહેબ હોય તો એમ કહી, સાહેબ આ રજા મંજૂર કરી આપો ને તો તમારી મહેરબાની. તો મહેરબાની એટલે બહુ માનથી કીધું કે ભાઈ રજા કરી આપો તો સારું. એમ તો તમે ન કહી શકો ને, રજા કરી જ આપો. આપણાથી નાના હોય તો એને કહી શકો, વડીલો કે આપણા ઉપરી સાહેબ હોય તો ત્યારે આપણે થોડાક વિવેક, રિસ્પેક્ટ રાખીએ. તો એવી રચના છે, વિદ્યાર્થ રચના છે. આગ્રહ, વિનંતી, આડકતરી પ્રેરણા આપે છે એને વિદ્યાર્થ રચના કહેવાય છે, વાક્ય રચના. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને? પરીક્ષા છે તો ક્યારેક ટેક્સ્ટ બુક ના કોઠામાંથી સીધું લઈએ કે જયારે પ્રેરણા સીધી આપવાની હોય ત્યારે કેવું વાક્ય હોય? આજ્ઞાર્થ વાક્ય હોય. અને આડકતરી રીતે કહેવાનું હોય ત્યારે એને કેવી રચના કહેવાય? વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય છે, બરોબર.
ચાલો હજી ત્રીજી વસ્તુ લઈ લે. પછી બે ત્રણ પ્રકાર એવા છે કે માત્ર 11મા ધોરણની ટેક્સ્ટ બુકમાં છે, એ તમારી પાસે લઈ લઈશ. એટલે વાક્યના પ્રકારો પૂછાય ત્યારે તમને વાંધો ન આવે. ચલો ત્યાર પછી છે ભાવ અભિવ્યક્તિ દર્શાવતું હોય ને, ભાવ અભિવ્યક્તિ દર્શાવતું. ઉદ્ગાર વાચક વાક્ય રચના, ઉદ્ગાર વાચક વાક્ય રચના બરોબર. જો ઉદ્ગાર વાક્ય વાચક વાક્ય રચના કેવી છે કે જેમાં આપણને ઉદ્ગાર એટલે કે આશ્ચર્યના ચિહ્ન દેખાય, લાગણી વ્યક્ત કરેલી હોય એવા બતાવીને ઉદ્ગાર વાચક વાક્ય રચના કહેવાય છે. ઉદ્ગાર વાચક વાક્ય રચના શેના માટે? ભાવ અભિવ્યક્તિ દર્શાવવા માટે ઉદ્ગાર વાચક વાક્ય રચના હોય છે. કોઈ હકીકત વિશે આનંદ આશ્ચર્ય એવું દર્શાવવા માટે, અરે કેવો સુંદર મોર છે, કઈ તો ખબર છે એના વિશે કોઈ ઉદાહરણની જરૂર નથી તમને બરોબર. ચાલો આટલું ક્લિયર છે, આ યાદ રાખજો, બહુ સરળ છે. માહિતી લેવાની હોય તો પ્રશ્ન વાક્ય, આપવાની હોય તો નિર્દેશક વાક્ય, પ્રેરણા સીધી આપો તો આજ્ઞાર્થ વાક્ય, પ્રેરણા આડકતરી આપીએ ત્યારે વિદ્યાર્થ વાક્ય રચના કહેવાય, કે જેમાં તમે આજ્ઞા ન કરી શકો પણ આગ્રહ કરો, ભાર આપો, વિનંતી કરો, આપણાથી એને વિદ્યાર્થ રચના કહેવાય. અને ભાવ અભિવ્યક્તિ દર્શાવવા માટે ઉદ્ગાર વાચક વાક્ય રચના હોય છે. ચાલો આટલી વસ્તુ ક્લિયર. આ 9મા ધોરણની ટેક્સ્ટ બુકમાં છે. હવે તમને 11મી ધોરણની ટેક્સ્ટ બુકમાંથી બે ત્રણ વધારેના પ્રકાર છે કરાવી દઉં, એટલે વાક્યના પ્રકારો પૂરા થઈ જાય. આટલું ક્લિયર બધાને? તો આગળ જઈએ. ક્લિયર ઓકે. હવે નીરાને મને ઓકે. ચાલો હવે વધારાના છે બે ચાર પ્રકાર ઈ લઈ લો. એટલે જો મને સાચું કહું છોકરા, એવું થાય છે કે બધાય ટેક્સ્ટ બુક ફેંકતી હોઉં ને તો પરીક્ષામાં ક્યારેક એવા વાક્ય પૂછાયેલા હોય તો તરત મને આત્મનો ટોપિક છે અને ટેક્સ્ટ બુકમાં છે પાછો, અને આપણે જવા દઈએ કે નથી જવા દેવું એમ થાય. એટલા માટે લઈ લઉં છું વધારાનું. થોડોક મારો ટાઈમ વહી જાય છે વધારે, પણ કઈ વાંધો નહીં, કઈક કરશું છેલ્લે. એક જ મીઠું છોકરા પાણી પીવો, પાણી પી લો 2 મિનિટ. કેટલા વાગ્યા? હા વાંધો નહીં, છે સમય આપણી પાસે. ચાલો પછીનો લખો પ્રકાર, આજ્ઞાર્થ વિધ્યાર્થ, એ બધું નિર્દેશાર્થ ક્લિયર થઈ ગયું તમને. હવે લખો સંભાવનાર્થ વાક્ય છે. સંભાવનાર્થ વાક્ય રચનાની રીતિ એમાં આપેલું છે, ત્યાંથી હું લઈ લઉં છું બે ત્રણ પ્રકાર. ક્રિયા થવાની શક્યતા કે સંભાવના દર્શાવતું હોય ત્યારે, ક્રિયા થવાની શક્યતા કે સંભાવના દર્શાવતું હોય ત્યારે. બાને પૂછો તે કદાચ હા પાડશે, સંભાવના દર્શાવી, કદાચ હા પાડશે. આ સંભાવનાર્થ વાક્ય રચના છે. ક્યાંક પેપરમાં એકવાર પૂછાયેલું છે, અત્યારે મારી પાસે ઉદાહરણ આઠવું નથી, ડાયરીમાં એટલું જૂનું જૂનું નોટ થઈ ગઈ છે ને તો ક્યાં હશે તો ધ્યાન નથી, પણ એકવાર આ ક્યાંક હતું ખરું પેપરમાં એવું મને યાદ છે. સંભાવનાર્થ વાક્ય રચના બરોબર. ચાલો લખાઈ ગયું ક્લિયર, તો આગળ જઈએ. યસ મેમ ઓકે. હવે લખતા નહી, પેલા હું સમજાવું પછી તમે લખજો. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવા, જો
ક્રિયાની નિષ્ફળતાનો આધાર આગળની ક્રિયા ઉપર હોય ત્યારે એને ક્રિયાતી પત્યર્થ કહેવાય. બરોબર, ક્રિયાની અતિપતિ એટલે નિષ્ફળતા દર્શાવે. જો પરીક્ષા આપી હોત ને તો પાસ થઈ જવાય. સમજાય છે તમને? જો અને તો એટલે ક્રિયાની અતિપતિ દર્શાવે છે એવી વાક્ય રચનાને ક્રિયાતી પત્યર્થ કહેવાય. લખો ઉપર, ક્રિયાતી પત્યર્થ. ક્રિયાની અતિપતિ એટલે નિષ્ફળતા દર્શાવે ક્રિયાની. વ્યાખ્યા લખો, કાર્યની અસફળતાનો આધાર તેને આગળના કાર્ય પર નિર્ભર હતો. તેની આગળના કાર્ય પર નિર્ભર હતો. કાલે જીપીએસસી નું પેપર હતું. 70 રાજકોટમાં ઘણા બધા 72-73% પરીક્ષા ઘણા બધા નથી આપી. પેપર જોઈને આપણે ક્યારેક બધું આવડતું હોય તો એવું થઈ જાય કે પરીક્ષા આપી દીધી હોત ને તો આપણે આ વખતે તો પાસ થઈ જાય. થાય કે ન થાય? બરોબર. તો ઈ એની નિષ્ફળતાનો આધાર આગળની ક્રિયા ઉપર હોય છે ત્યારે એને ક્રિયાતી પત્યર્થ કહેવામાં આવે છે. ચલો એક ઉદાહરણ લખી નાખો. બરોબર, ચાલો વાક્યના પ્રકાર, વાક્ય વસ્તુ ક્લિયર. આ બે વધારાના પ્રકાર હતા જે 9માની ટેક્સ્ટ બુકમાં નથી, માત્ર 11માની ટેક્સ્ટ બુકમાં એ વધારાના પ્રકાર હતા. બાકી તમને વિધાન વાક્ય અને નિષેધ વાક્યની તો ખબર જ છે. કોઈ હકીકત ઘટનાનું સીધું કથન કર્યું હોય એને વિધાન વાક્ય કહેવાય. જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો, ન હોવાનો ભાવ હોય એને નિષેધવાચક વાક્ય કહેવાય. પ્રશ્ન વાક્ય તમે ક્લિયર કરી જ દીધું છે, પ્રશ્નવાચક તમારી સામે. તો વાક્યના બધા જ પ્રકાર ક્લિયર થઈ ગયા. ક્લિયર બધાને? ક્લિયર થઈ ગયું એટલું? યસ મેમ. હાલો તો અમારે આગળ. યસ મેમ. એક સંધિનો પ્રકાર લઈ લઈએ એટલે આજે થોડું કામ થઈ જાય. તો કાલે હજી ઘણું બધું કામ કરવું છે. જેટલા જેટલા મને નાના ટૂંકી કાથમાં આવશે એ બધા લઈ લઈશ ધીમે ધીમે કરીને. કંટાળતા નથી ને છોકરા? કાંઈ વચ્ચે આડાડી વાત કરીને પૂરું કરું છું. તમે સામે નથી ને એટલે નથી મજા આવતી. તમે સામે નથી ને એટલે નથી મજા આવતી મને. અને પછી ક્યારેક એવું થાય છે તમને, અરે વારે વારે ટેવ પડી ગઈ છે એટલે પૂછે રાખવું વચ્ચે વચ્ચે. એટલે ક્લાસરૂમ માં બેઠા હોય ને એમ મન થઈ જાય કે ભાઈ મારી સામે છે, તમે હો બોલો ને તમને મજા આવે એમ થોડી. ચાલો ઓકે. આજે કાલે તે દિવસે મેં બુધવારે લેક્ચર છેલ્લો લીધો હતો. કા સ્વર સંધિ શીખવાડી હતી. બરોબર, ક્લિયર બધાને સ્વર સંધિ? જો મને વર્ગખંડમાં છોકરા ઘણી વાર એવો પ્રશ્ન કરતા હોય છે કે મેડમ અમને જોડતા આવડી જાય છે, છોડતા નથી આવડતું. જો એવું છે કે જો તમને જોડતા આવડશે તો છોડતા આવડી જ જશે, 100% વાત છે. પણ એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. ટેક્સ્ટબુક અને નવનીતને છોડતા નહીં, બહુ આગ્રહપૂર્વક કહું છું. ઘણા વખતથી ગુજરાતી ગ્રામર ઘણા વર્ષોથી પઢાવું છું અને ઘણા બધા પેપર જોઈને મારું એવું ઓબ્ઝર્વેશન છે કે આ લોકો ટેક્સ્ટબુક ને પકડીને બેસે છે, એમાંથી જ સમાનાર્થી શબ્દ લઈ લે છે. હમણાં ક્યાંક 2019ની પરીક્ષા હશે, થેપાડું શબ્દ લીધો હતો 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં બીજા પાઠની ટિપ્પણીમાં. એ શબ્દ છે કે થેપાડું, એટલે એક પ્રકારનું ધોતિયું. બરોબર, તો મોટાભાગે આ લોકો ટેક્સ્ટબુક નો શબ્દ લઈ લેતા હોય છે. અને પ્રેક્ટિસ માટે એ વાક્ય જોતા હોય પાઠના, તો નવનીતમાં પાઠના પ્રશ્નો પૂરા થાય એટલે ગ્રામરના પ્રશ્નો શરૂ થાય છે. હજી ભાર દઈને કહું છું, આનું એક નોટ બનાવી નાખજો, તમારું કામ 100% થઈ જશે ગ્રામર માટે. બરોબર, ચલો આજે મારે તમને પેલા વ્યંજન સંધિ કરાવી છે. ઉપર ટાઇટલ આખો જગ્યા રાખી ને 3 પેજ ની વ્યંજન સંધિ માટે મેં કીધું હતું તમને. ઓકે, જો વ્યંજન સંધિ એવી છે કે એને નિયમમાં બાંધવી બહુ સહેલી નથી, કારણ કે નિયમમાં નહીં બંધાય, એને તમે પ્રેક્ટિસ થી જ જોઈ શકશો. આ સ્વર સંધિ છે ને ચોક્કસ નિયમો છે ને ચોક્કસ વસ્તુ જડી જાય છે, પણ વ્યંજન સંધિ માટે બધું શક્ય નથી. છતાંય થોડાક નિયમ જોઈ લઈએ આપણે, એટલે ક્યારેક આપણને આ વસ્તુ કામ આવી જાય. બરોબર, ક્યારેક મેં નિયમો છૂટાઈ પાડી દીધા છે, ક્યારેક બે નિયમના એક નિયમ એ કરી નાખ્યા છે આપણે શીખવા માટે. બરોબર, ચાલો વ્યંજન સંધિ. વ્યંજન સાથે વ્યંજન જોડાય કે વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે, આટલી તો આપણને ખબર છે. બરોબર, હવે મેં તમને સ્વર વ્યંજન શીખવાડ્યા ને ત્યારે કોઠો શીખવાડ્યો હતો આખો.
બરોબર સ્પર્શ વ્યંજનનો સાઈડ માં રાખવો પડશે અહીંયા થી લખું છું દેખાશે એવી અપેક્ષા રાખું છું પ ફ ગ ગ એમ એટલો રાખું બધો નહીં રાખું ચ છ જ ઝ એમ ટ ઠ ડ ડ ણ ત થ દ ધ ન પ પ બ ભ મ આવું કર્યું તું કે નહીં આપણે સ્વર વ્યંજન શીખતા હતા ત્યારે બરોબર એમાં મેં શબ્દ કોષ નો ક્રમ છે ને એમાં કર્યું હે શબ્દ કોષ નો ક્રમ ત્યારે કર્યું હા એ પેલા સ્વર વ્યંજન શીખવાડતી હતી ને ત્યારે કરાવી હતું તમને અઘોષ અને ઘોષ એમ બધું શીખવાડ્યું મેં તમને પેલી પેલા અઘોષ પેલી બે લાઈન અને ત્રણે ત્રણ શ એ વ્યંજન છે એ અઘોષ છે અને બાકીના બધાય ઘોષ છે એટલે જેમ આપણે સ્વર સિંધિ શીખી ત્યારે અ કેમ બને છે આ કેમ બને છે ઈ કેમ બને છે ઈ બધું એના આધારે સંધિ બની હતી એમ જ જો આની ખબર હોય ને તો જ તમને વ્યંજન સંધિ માં વધારે મજા આવે બરોબર કારણ કે પછી હું એમ બોલું ત વર્ગ નો વ્યંજન ને ચ વર્ગ નો વ્યંજન તો તરત તમને ખબર પડી જવી જોઈએ કે ત વર્ગ નો વ્યંજન એટલે ત થ દ ધ ન બરોબર ચાલો આની હું સાઈડ માં રાખીશ એટલે તમને થોડુંક યાદ રહે પેલી બે લાઈન ત્રણે ત્રણ શો ઘોષ છે અને બાકીના બધા 21 વ્યંજનો છે એ ઘોષ છે બરોબર ચાલો વ્યંજન સંધિ વ્યાખ્યા લખી નાખો વ્યંજન પછી વ્યંજન કે સ્વર જોડાય ત્યારે બનતી સંધિને વ્યંજન સંધિ કહે છે ત્યારે બનતી સંધિને વ્યંજન સંધિ કહે છે બરોબર ત્યારે એને વ્યંજન સંધિ કહે છે જો પેલું લખો એક એક બહુ શોર્ટ માં ઉદાહરણ આપતી જાવ અને કહેતી જાઉં છું તવર પ્લસ લ બરાબર લ આ મેં ટૂંકમાં લખેલું છે હું હવે ઉદાહરણ સાથે તમને સમજાવું છું તત પ્લસ લિન તલ્લીન તત પ્લસ લિન તલ્લીન જોયું કેવાય કે ત વર્ગ ના વ્યંજન પછી લ વ્યંજન આવે તો ત વર્ગ ના વ્યંજન ને બદલે પાછો લ મુકાય પણ મેં તમને શોર્ટ માં કરી દીધું કે ત વર્ગ હોય પ્લસ લ હોય તો પાછો એનું શું બની જાય છે લ બની જાય છે ત વર્ગ એટલે શું આવશે ત થ દ ધ અને ન બરોબર ચાલો તવર્ગ આ શોર્ટકટ છે મારવાનું તમને ટેક્સ્ટ બુક માં નહીં હોય શોર્ટકટ બતાવું છું તવર્ગ પ્લસ લ એટલે લ ઉત પ્લસ લેખ ઉલ્લેખ ઉત પ્લસ લેખ ઉલ્લેખ બરોબર એટલે બેવડાઈ જાય છે અમુક જગ્યાએ એવું એવો શબ્દ પ્રયોગ છે કે ત વર્ગ પછી ચ જ ને લ ને લ હોય તો વ્યંજન બેવડાઈ જાય તાળવ્ય હોય તો એવો શબ્દ પ્રયોગ છે ચાલો કેટલી વસ્તુ ક્લિયર પેલો નિયમ ત લ લ જો આમ યાદ રાખવાનું ત લ લ ક્લિયર એટલી વસ્તુ ત લ યસ મેમ ત્યાર પછી ત પ્લસ તાલવ્ય તાલવ્ય એટલે ક્યાં વ્યંજનો આવે આ ચ છ જ ઝ આ બધા કેવા છે તાળવ્ય વ્યંજનો છે બરાબર બેવડાઈ સત પ્લસ ચરિત્ર સચ્ચરિત્ર સત પ્લસ જન સજ્જન ઉત્ત પ્લસ જૈન
ઉજ્જૈન. ઉત પ્લસ ચાર, ઉત પ્લસ ચાર, ઉચ્ચાર. બરાબર, ચાલ આટલી વસ્તુ ક્લિયર. તો પછી કોઈ પણ તાલવ્ય હોય એટલે ત વર્ગ, પછી તાળવ્ય આવે ને એટલે વ્યંજન બેવડાઈ જાય. ત વર્ગ એટલે તથ ધ ધ, તાલવ્ય એટલે ચ છ જ ઝ. આવડશે તો જ ખબર પડશે. ચલો ક્લિયર. પેલો નિયમ ત લ લ, બીજો નિયમ ત તાલવ્ય બેવડાય. ચલો લખાઈ ગયું આટલું ક્લિયર? યસ મેમ. ઓકે. ક્લિયર થઈ જાય એટલે વર્ગ પ્લસ શ, તો ત નો ચ બને અને શ નો છ બની જાય. બરોબર, શ નો છ બની જાય. ઉદાહરણ આપો, પ્લસ શ્વાસ, આપણે શું કહીએ? ઉચ્છવાસ. ઉત્ત પ્લસ શ્વાસ આપણે શું કહીએ છીએ? ઉચ્છવાસ. ત નો ચ બની ગયો અને શ નો શું બની ગયો? છ બની ગયો. ઉત્ત પ્લસ શિષ્ટ આપણે કહીએ ઉચ્છિષ્ટ. અદ પ્લસ શેર આપણે કહીએ અચ્છેર. અધ પ્લસ શેર આપણે કહીએ અચ્છેર. બરોબર, ચાલો આટલું યાદ રાખવાનું. ત વર્ગ પ્લસ શ, ત નો ચ, શ નો છ. ત પ્લસ લ એટલે લ. ત પ્લસ તાળવ્ય એટલે બેવડાય વ્યંજન. અને ત પ્લસ શ એટલે ત નો ચ અને શ નો છ થઈ જાય. આ બધી વસ્તુ એવી છે કે પછી તમે પ્રેક્ટિસ કરશો એટલે આ વસ્તુ ક્લિયર થઈ જશે. જેવી રીતે સ્વર સંધિ ને આપણે નિયમોમાં બાંધીએ છીએ એટલી સરળ રીતે વ્યંજન સંધિ ને નિયમોમાં નથી બાંધી શકતા. અમુક જ ઉદાહરણો કે અમુક જ નિયમ અમુક જગ્યાએ મળે છે, પણ આની પ્રેક્ટિસ મેક્સિમમ છે. ચલો હવે આ બાજુ જો, હવે હું તમને પેલા ઉદાહરણ આપીને સમજાવું અને પછી આપણે એની વ્યાખ્યા બાંધશું. લખતા ની પેલા સમજો, જ્યાં મારે સમજવા જેવું લાગશે ને હું તમને પેલા સમજાવી. આજે બધા નિયમ ન પૂરા થાય તો કઈ નહીં, કાલે મારો લેક્ચર છે સવાર 9 વાગે, કાલે લઈ લેશે. વાંગ પ્લસ મય, વાંગ મય. જગત પ્લસ નાથ, લખતા નિયમના જગન્નાથ. સત પ્લસ નારી, સન્નારી. દીક પ્લસ મૂઢ, દીક મૂઢ. હા, જો મારે આ સમજાવવું છે. સટ પ્લસ માસ, સણમાસ. હવે સમજાવું તમને. જો પેલા અનુનાસિક સિવાયનો કોઈ પણ વ્યંજન અહીંયા આવતો હોય આ પદમાં, અને એના પછી જો અનુનાસિક આવતો હોય ને, તો એનો નિયમ છે કે ઈ જ વર્ગનો અનુનાસિક લાગે. મેં તમને તે દિવસે કીધું હતું કે આપણે વાપરતા નથી, આપણે ખાલી ન અને મ વાપરીએ છીએ, પણ નિયમ એવો છે કે જે વર્ગનો જે વ્યંજન હોય ને એને અનુનાસિક એનો જ લાગે. દીકમૂઢ, દીકમૂઢ. કોણ છે? ઈ કયો છે? કંઠ્ય વ્યંજન છે. એના વર્ગ નો કયો છે? યંગ આવે, આ લાગે. એટલે અનુનાસિક સિવાયનો પેલા વ્યંજન હોય એના પછી જે જે અનુનાસિક આવતો હોય ને, તો એના જ વર્ગ નો અનુનાસિક લાગે. વાકમય, વાંગમય. કોણ? કંઠ્ય વ્યંજન છે, એનો અનુનાસિક અહીંયા લાગે, તો વાંગમય. જગતનાથ, ત થ દ ધ ન, એનો અનુનાસિક કયો છે? ન છે, તો એને એનો જ અનુનાસિક લાગે. સત પ્લસ નારી, સન્નારી. સટ પ્લસ માસ, સણ માસ. ટ ઠ ડ ઢ અને એને હણ, એનો અનુનાસિક છે તો એને ઈ જ લાગે.
બરોબર આ નિયમ હોય છે આપણે વાપરતા નથી હવે ઉપર નિયમ લખો આ એકાદ ઉદાહરણ કાઢી નાખું છું એટલે નિયમ તમને લખવાની મને ખબર પડે લખું અનુનાસિક સિવાયનો વ્યંજન અનુનાસિક સિવાયનો વ્યંજન અનુનાસિક બરાબર તે વર્ગનો અનુનાસિક એટલે જે વર્ગનો વ્યંજન હોય એને એ જ વર્ગનો અનુનાસિક લાગે એવો નિયમ હોય ચલો ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ પહેલો નિયમ કીધો ત લ લ બીજો નિયમ કીધો ત તાડવ્ય એટલે બેવડાય ત્રીજો નિયમ કીધો તમને અનુનાસિક વાળો એ જ વર્ગનો અનુનાસિક લાગે ચલો લખાઈ ગયું છે એટલે આને ભૂસી નાખું મેડમ ઉદાહરણ હા લખી નાખો ઉત પ્લસ લતિ ઉન્નતિ સત પ્લસ નારી સન્નારી ઉત પ્લસ નયન ઉન્નયન અનુનાસિક છે તો ખબર છે ને તેથી શીખવાડ્યા હતા યંગ હણ નમ અમે શીખવાડ્યું હતું તમને કે આને અનુનાસિક કહેવાય લખાઈ ગયું ઓકે જે પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી ઉચ્ચારાય છે આટલે રાખ્યું છે તમને ખબર પડે એટલા માટે ચલો ત્યાર પછી ઉપર લખી નાખો પછી જ ઉદાહરણ આપો એટલે તમને મજા આવશે અનુનાસિક સિવાયનું વ્યંજન એટલે કે ઘોષ અઘોષ હોય છે પ્લસ સ્વર કે ઘોષ વ્યંજન બરાબર સ્વર હોય કે ઘોષ વ્યંજન હોય અઘોષ પ્લસ ઘોષ એમ લખશો તો ચાલશે ઉપર લખો અઘોષ હવે અઘોષ એટલે શું તમને ખબર છે આ છે એ અઘોષ છે અને આ છે એ ઘોષ છે હવે હું તમને સમજાવું બરાબર તેના વર્ગનો ત્રીજો વ્યંજન બરાબર તેના વર્ગનો ત્રીજો વ્યંજન આ જો આ સમજાવું છું મારે તમને મુકતા નહીં હમણાં ચિત્ત પ્લસ આનંદ ચિત્ત પ્લસ આનંદ આ શું છે ત છે કેવો છે અઘોષ છે પેલી બે લાઈન કેવી છે અઘોષ છે એના પછી શું આવ્યો સ્વર આવ્યો આ તો શું કીધું છે તો એના વર્ગનો ત્રીજો એટલે તના વર્ગનો ત્રીજો કયો છે ત થ અને દ આપણે અહીંયા લખીએ છીએ શું ચિદાનંદ સમજાય છે અઘોષ પ્લસ સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય જે વર્ગ નો હોય એટલે ત થ અને દ અહીંયાનો ત્રીજો વ્યંજન છે તો અહીંયા દ આવે બીજું આપું તમને એવું જ ઉદાહરણ દીક પ્લસ ગજ ક અઘોષ વ્યંજન છે એનો ત્રીજો કયો છે ગ અને એના પછી શું આવ્યો ઘોષ વ્યંજન આવ્યો ગ કેવો છે ઘોષ છે તો એના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકે આપણે શું કહીએ છીએ દિગ્ગજ બોલીએ છીએ ને દિગ્ગજ વ્યક્તિ છે દિક પ્લસ ગજ ચલો ક્લિયર થઈ ગયું અઘોષ પ્લસ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો આના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય હજી ઉદાહરણ આપું છું આ બે ઉદાહરણ લખાઈ ગયા છે તો ભૂસી નાખું ભૂસું એટલું હા મેડમ ઓકે ઉદાહરણ અપાય
જેમ વધારે ઉતાવળ લેશું ને એમ વધારે સમજાશે. અમુક છે ને બહુ મહત્વના છે આપણા માટે. આપણે એમ કહીએ ને શોર્ટ પ્લસ યંત્ર, આની આપણે સંધિ એમ બનાવશું ષડયંત્ર. કેવી રીતે એ બતાવું? જો ટ અઘોષ વ્યંજન છે, ય મેં કીધું તું કે ત્રણે ત્રણ સ સિવાયના બધા ય ર લ વ એ બધા ઘોષ વ્યંજન છે. આ ઘોષ વ્યંજન છે બરોબર. તો ટ ના વર્ગ નો ત્રીજો કયો છે? ટ, ઠ અને ડ. તો શું આવ્યું? ષડયંત્ર. સત પ્લસ બુદ્ધિ, સદબુદ્ધિ. જગત પ્લસ ગુરુ, જગત ગુરુ. દીક પ્લસ અંબર, દિગંબર. સટ પ્લસ આનંદ, સદાનંદ. સત પ્લસ ગૃહસ્થ, સદગૃહસ્થ. સદ પ્લસ ગૃહસ્થ, સત પ્લસ ગૃહસ્થ, સદગૃહસ્થ. ત, થ અને દ ત્રીજો વ્યંજન લાગી ગયો. હા બસ, ચાલો આટલો નિયમ ક્લિયર થઈ ગયો. અઘોષ પ્લસ ઘોષ, હા ક્યારેક જ સ્વર આવે છે પણ મોટાભાગે ઘોષ વ્યંજન જ હોય છે. અઘોષ પ્લસ ઘોષ તો ત્રીજો વર્ણ લાગે, પણ હવે રિવર્સ પ્રોસેસ લઈ લઈએ. ઘોષ પ્લસ અઘોષ હોય તો પેલા ઘોષ હોય અને પછી અઘોષ વ્યંજન હોય તો તે વર્ગ નો પહેલો વ્યંજન આવે, તે વર્ગ નો પહેલો વ્યંજન. જો અઘોષ પ્લસ ઘોષ હોય તો ત્રીજો અને ઘોષ પ્લસ અઘોષ હોય તો પહેલો વ્યંજન આવે. હા જો ઉદાહરણ આપીને સમજાવું તમને. ઉત પ્લસ કંઠા, ઉત્કંઠા આપણે કહીએ. હવે સમજાવું. દ છે, કેવું છે? ઘોષ વ્યંજન છે. ત, થ, દ. એના પછી કયો આવ્યો? કંઠા. ક કેવો છે? અઘોષ વ્યંજન છે. પેલી બે લાઈન અઘોષ છે તો શું થાય? એના વર્ગ નો પેલો વ્યંજન કયો છે? ત છે. તો ઉત્કંઠા આવી ગયો. એના વર્ગ નો પેલો વ્યંજન આવી છે. બીજું ઉદાહરણ આપું તમને. આપણે કહીએ વિપદ પ્લસ કાલ, વિપદ કાલ આવે. દ છે એ કેવો વ્યંજન છે? ઘોષ છે. ક છે એ કેવો છે? અઘોષ વ્યંજન છે. તો દ ના વર્ગમાં ત્રીજો કયો છે? પેલો કયો છે? ત છે. તો વિપદ કાલ આવી જાય. આપણે એમ કહીએ સંપદ પ્લસ તી. હા તરત તમને ખ્યાલ છે સંપદ ઘોષ વ્યંજન છે. તો કેવો છે? અઘોષ વ્યંજન છે. તો અહીંયા શું આવી જશે? આનો પેલો કયો આવે? તો આવે. તો સંપત્તિ. આપણે તો છે ને એ ડબલ કરીએ ને ત્યારે આમ ડબલ નથી કરતા, આમાં ઓ લીટો કરતા હોય છે. સંપત્તિ, આ ડબલ તો છે. સંપત્તિ, વિપત્તિ. શરદ પ્લસ કાલ, શરદ કાલ. હા જો સરસ છે. શરદ પ્લસ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા. આપદ પ્લસ કાલ, આપતકાલ. આપદ પ્લસ કાલ, આપતકાલ. જો યાદ આમ રાખજો, અઘોષ પ્લસ ઘોષ તો એનો ત્રીજો વ્યંજન આવે અને ઘોષ પ્લસ અઘોષ તો પેલો વ્યંજન આવે. ચલો ક્લિયર આટલી વસ્તુ. તો આગળ જઈએ.
ચલો ક્લિયર છે ઓકે તો થોડાક નિયમ આપી દઉં છું કાઈક તમને સમજાય એવા પછી પ્રેક્ટિસ કરજો અને હજી ભાર દઈને કહું છું નવનીતના ઉદાહરણોની પ્રેક્ટિસ કરજો એટલે તમારું કામ સંધિ આઠમા ધોરણમાં છે નવમા ધોરણમાં છે અને દસમા ધોરણમાં થોડુંક આપ્યું છે એટલે એની ટેક્સ્ટ બુક અને એની નવનીતમાં એના બધા જ ઉદાહરણો હશે વ્યવસ્થિત અને નવનીતનું જે આપ્યું હોય છે ને બહુ સ્ટાન્ડર્ડ હોય છે એમાં બહુ મિસ્ટેક હોતી નથી ભાગ્યે જ હોય એ લોકોનું પ્રકાશન બહુ એમાં વ્યવસ્થિત આપ્યું હોય તો એમાં જોઈ લેવાનું ચલો ત્યાર પછી ઉદાહરણ સાથે સમજાવું પેલા લખતા ની પેલા સમજો વી પ્લસ સમ આપણે સાદી ભાષામાં વિષમ એમ કહીએ છીએ અભી પ્લસ શેખ આપણે અભિષેક એવું કહીએ છીએ બરોબર જો એવું કહેવાય છે એટલે એવો નિયમ છે કે અ આ સિવાયનો સ્વર આવ્યો વી એટલે ઈ આવ્યો અભી એટલે ઈ આવ્યો અ આ સિવાયનો સ્વર હોય અને પછી જો સ હોય ને આ સ કેવો છે ઈ કયો મને આને કેવો સ કહેવાય તાડવ્ય એક આને મૂર્ધન્ય કહેવાય અને આને દંત્ય કહેવાય બરોબર તો દંત્ય સ ની જગ્યાએ મૂર્ધન્ય સ આવી જાય છે અ નિયમ લખો અ કે આ સિવાયનો સ્વર પ્લસ સ દંત્ય તો એનો સ મૂર્ધન્ય બની જાય છે સ મૂર્ધન્ય બની જાય છે જો આપણે એમ કહીએ સુ પ્લસ સમા શું થશે આની સંધિ કયો નિષ્ણાત ચલો ક્લિયર એટલી વસ્તુ અ સિવાયનો સ્વર હોય અને એના પછી સ દંત્ય હોય તો એની જગ્યાએ સ મૂર્ધન્ય મૂકવામાં આવે છે હવે લખતા ની પેલા સમજી લો પછી હું એની વ્યાખ્યા લખાવું જો આ વ્યાખ્યા મેં બધી ટૂંકમાં કરી નાખી છે ટેક્સ્ટ બુકમાં લાંબી લાંબી આખી વ્યાખ્યા હશે પણ તમને ઝડપથી યાદ રહી એટલા માટે સમ પ્લસ આપ્ત એટલે આપણે શું કરશું સમાપ્ત સમ પ્લસ અર્પણ આપણે શું કરશું સમર્પણ સમ પ્લસ ઈચ્છા આપણે શું કહેશું સમીક્ષા જો કોઈ પણ મ પછી જો સ્વર આપેલો હોય ને તો એ મ માં ભળી જાય કોઈ પણ જગ્યાએ મ પછી સ્વર હોય એટલે એ મ માં ભળી જાય સમ પ્લસ આપ્ત એટલે આ સ્વર ભળી ગયો આમાં આપણે શું લખ્યું સમાપ્ત સમ પ્લસ અર્પણ આ ભળી ગયો આમાં સમર્પણ સમ પ્લસ ઈચ્છા એ ભળી ગયો આમાં સમીક્ષા એટલે ઉપર નિયમ લખો સોરી મ લખો મ પ્લસ સ્વર બરાબર માં ભળી જાય માં ભળી જાય મ પ્લસ સ્વર બરાબર માં ભળી જાય એટલી ખબર પડી કે મ પછી સ્વર હોય તો એ માં ભળી જાય પણ મ પછી વ્યંજન હોય તો શું થાય હવે એ જોઈ લે આ તો સ્વર નું જોયું આપણે એટલે માં ભળી જાય ચાલ એટલું લખાઈ ગયું છે બરોબર
ચલો હવે હવે લખાઈ ગયું. ઓકે ઓકે જો હવે છે ને આપણે પેલા શું જોયું કે મ પ્લસ સ્વર હોય તો શું કરવાનું, તો એમાં ભળી જાય. પણ મ ઉપર લખો મ પ્લસ વ્યંજન બરાબર એનો અનુસ્વાર આવી જાય. આની સંધિ બહુ પૂછાય છે. મ પ્લસ વ્યંજન બરાબર અનુસ્વાર. જો હું એમ કહું સમ પ્લસ હાર, સંહાર. સમ પ્લસ યોગ શું થશે? સંયોગ. આનો અનુસ્વાર બની જાય. સમ પ્લસ ગીત શું થશે? સંગીત. મ પછી શું આવ્યું? વ્યંજન આવ્યું એટલા માટે. સમ પ્લસ સાર શું બનશે? સંસાર. સમ પ્લસ પૂર્ણ શું આવશે? સંપૂર્ણ. સમ પ્લસ તોષ સંતોષ. સમ પ્લસ વાદ સંવાદ. સમ પ્લસ રક્ષણ સંરક્ષણ. બરોબર. ચાલો આટલું ભૂસું. ચલો ક્લિયર. મ પછી સ્વર હોય તો મમમાં ભળી જાય, અને મ પછી વ્યંજન હોય તો એનો અનુસ્વાર થઈ જાય. એક સરસ ઉદાહરણ છે, ટેક્સ્ટ બુક માં ક્યાંક હાથમાં આવ્યું તમારા. કિમ પ્લસ ચી કિંચિત. બરોબર. કિમ પ્લસ ચી કિંચિત. મ છે પછી વ્યંજન છે તો એનો અનુસ્વાર બની જાય. બરોબર. ચાલો આટલી વસ્તુ ક્લિયર. સમ પ્લસ રક્ષણ રક્ષણ. સમ પ્લસ લગ્ન સંલગ્ન. સમ પ્લસ વાદ સંવાદ. ચાલો ક્લિયર. શબ્દ મ પછી સ્વર આવે તો એમાં ભળી જાય, અને મ પછી વ્યંજન આવે તો એનો અનુસ્વાર થઈ જાય. ચાલો એક પછીનો નિયમ લખો. શ કે ર પ્લસ અઘોષ વ્યંજન આવે તો બરાબર એનો વિસર્ગ થઈ જાય. એમ તો વિસર્ગ સંધિમાં આવી જાય આ નિયમ, પણ છતાંય લઈ લેવા આવ્યો છે હાથમાં. શ કે ર પ્લસ અઘોષ આવે. બતાવું તમને ઉદાહરણ સાથે. અધસ પ્લસ પાત. આપણે એમ કહીએ ને અધપાત થયું એનું. સ કે ર સ આવ્યો, એના પછી શું આવ્યો? અઘોષ. પ ફ આ બે અઘોષ છે, તો અઘોષ આવ્યું તો એનો શું બની જાય છે? વિસર્ગ બની જાય છે. આપણે એમ કહીએ ને પુનઃ પ્લસ પ્રાપ્ય. આપણે લખીએ છીએ કેમ? પુનઃ પ્રાપ્ય. ર આવ્યો એના પછી અઘોષ વ્યંજન આવ્યો તો આનો શું બની જાય છે? ર નો વિસર્ગ બની જાય છે. અંતસ પ્લસ કરણ અંતઃકરણ. અંતસ સ પછી ક અઘોષ વ્યંજન છે. બરોબર. તો એનો વિસર્ગ બની જાય છે. પુનઃ પ્લસ પ્રશ્ન પુનઃ પ્રશ્ન. પુનર પ્લસ પ્રતિષ્ઠા. પુનઃ પ્રતિષ્ઠા. પ્રાતર પ્લસ કાળ. પ્રાતઃ કાળ.
અંતર પ્લસ પ્રેરણા, અંતર પ્રેરણા. ચલો ક્લિયર આટલી વસ્તુ? યસ મેમ. યસ, ક્લાસરૂમ માં નથી, નહીં તો એક એક રિવિઝન કરવાની. યસ મેડમ. અત્યારે એટલી મારી લાચારી છે, તમે સામે નથી ને, નહીં તો હું એક એક વસ્તુ અહીંયા જ યાદ કરાવી દઉં છું તમને, પણ આજે રિવિઝન નથી થાય એમાં. ચલો ત્યાર પછી લઈ લઈએ તો શું, કઈ નવો ટોપિક લેવા, એટલા માટે ઘણું બધું લેવું છે મારે. પછી ચ, જ અને શ તાળવ્ય પ્લસ કોઈ પણ વ્યંજન આવે બરાબર એનો ક થઈ જાય છે. દિશ પ્લસ પાય, દિક પાય, કોઈ પણ વ્યંજન આવે જ જ અને શ પછી. બધા ઉદાહરણ આપી દઈશ, ચનું આપીશ, જનું આપીશ ને સનું આપીશ. વાચ પ્લસ પતિ, વાતપતિ, વાઘ એટલે વાણીનો પતિ એમ, વણિજ. જો આ એકવાર પેપરમાં પૂછાયેલી સંધિ છે, વણિજ પ્લસ પુત્ર શું આવશે? વણિજ પ્લસ પુત્ર, યસ, વણિક પુત્ર. બરોબર. ચાલો, ઓકે, એકાદ બે રહી ગયા છે, પણ હું કાલે હું લઈ લઈશ, એના બે ચાર મુદ્દા રહી ગયા છે વ્યંજન સંધિના. આજે આટલું ક્લિયર કરી લ્યો એટલે તમારું કામ પૂરું. બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે કાલે સવાર 9 વાગે મળશું, ત્યારે વધારાનું લઈ લઈશું. કાલ કઈક વધારાના નવા ટોપિક કરાવવા છે એટલે. મેડમ, હવે વ્યંજનમાં કેટલું બાકી રહ્યું?